प्रभुर्नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम कान्तिः सिता मृषति निन्दितशारदेन्दुः यत्रैवतो विलसितामसिताङ्गशोभां वृन्दावनेऽपि कृतया मुनगाङ्गसङ्गम् युगलं तदहं नमामि श्री गोवर्धननाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव। श्री ठाकुर जी ना चरण में आदर साथे दंडवत मंदिर में सुविराजित अन्य स्वरूपों ने वंदन अने श्री ठाकुर जी ना लाडीला आप सब वैष्णव भाई बहनों ने खूब आदर साथे प्रणाम अने भगवत स्मरण। सौने जय श्री कृष्ण। भगवानी वेणु वागे तो शू थाय एनु श्री सुखदेव जी महाराजे जे वर्णन कर्यु छे अपने सौ एनो लाभ लेवा माटे थईने आ बैठा छीए अने एनो आ बीजो दिवस छे। भगवानी कृपा होय तो भगवानी वेणु संभळाय, कारण के रेडियो ऊपर थी पेला गायनों एना स्टेशन ऊपर थी एना वेव्स छे ए तो फेंकवामां आवता होय छे, पण बधा डिवाइस में ए वागता नथी के नहीं। रेडियो होवो जोईए, बीजी शरत छे चालू होवो जोईए, त्रीजी शरत छे ट्यून होवो जोईए, એ સ્ટેશન સાથે ટ્યુન હોવું જોઈએ। તે અહીંયા તો મને બહુ ના ખબર હોય અને નહીં જ હોય, નહીં તો અમારે ત્યાં તો આપણે એવું કહે છે ને ભાગવતજી કલ્પવૃક્ષ છે, સાંભળ્યું છે તમે? કલ્પવૃક્ષનો મતલબ શું થાય? જે ઈચ્છા કરો તે પૂરી થાય। તે અમારે ત્યાં તો 40,000 માણસો કથા સાંભળતા હોય એક સાથે, તે કોઈના ચપ્પલ જૂના હોય કથામાં જાય તો કલ્પવૃક્ષ તો કલ્પવૃક્ષ જ હોય, પછી એ કોની ઈચ્છા પૂરી ન કરે। તો આવી સામાન્ય ઈચ્છાથી માંડીને મોક્ષની કામનાથી રાજા પરીક્ષિત બેઠેલો, સર્પ કરડે ને કોઈ મરે એ આપણે ત્યાં બહુ સારું મોત ના ગણે, રાઈટ? પણ રાજા પરીક્ષિતનું જ્યારે અવસાન થાય છે ત્યારે દેવતાઓના દુંદુભી એટલે કે નગાળા, દુંદુભી શબ્દ સાંભળ્યો છે? એ સંસ્કૃતમાં દુંદુભી કહેવાય, ગુજરાતીમાં નગારું કહેવાય। નગારા જોયા છે મોટા? દેવતાઓના નગારા વાગ્યા જ્યારે રાજા પરીક્ષિતનું મરણ થયું, તો એ બતાવે છે કે આ દેવ મનુષ્યોના નગારા વાગ્યા હોત તોય બહુ મોટી વાત હતી, તો દેવતાઓએ નગારા વગાડ્યા એનો મતલબ થયો કે આનો મોક્ષ થયો। આ ભાગવતનું મહાત્મ્ય છે। તો ચપ્પલથી લઈને ચિદાનંદ પરમાત્મામાં મળી જવા સુધીની કોઈ પણ કામના હોય એ ભાગવતજી છે એ પરિપૂર્ણ કરે, પણ એ ત્યારે જ જ્યારે ટ્યુન થાવ,
એટલે જેમ મેં કહ્યું એ પ્રમાણે ત્રણ શરતો છે. કૃષ્ણનો વેણુનાદ એ કોઈ મનુષ્યના દ્વારા કરવામાં આવતો લૌકિક સંગીતનો એ કોઈ પેલો આલાપ નથી. કૃષ્ણ સ્વયં અલૌકિક એટલે એની વેણુ પણ અલૌકિક, અને કેમ કે વેણુ અલૌકિક એટલે એના દ્વારા થતો નાદ પણ અલૌકિક, અને એ લૌકિક કાનથી સંભળાય નહીં, લૌકિક ભાવવાળાને સંભળાય નહીં. આમાં લૌકિક કશું ના હોય. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે વેણુનાદ કરે છે એવે સમયે સૌથી સરસ વસ્તુ તો તમે સાંભળ્યું છે, કૃષ્ણોપનિષદ કરીને એક ઉપનિષદ છે, સસ્તુ સાહિત્યમાંથી જે ભાગવત બહાર પડ્યું છે એની અંદર કૃષ્ણોપનિષદ છે, અને એ ઉપનિષદમાં કૃષ્ણ પરમાત્માની લીલામાં એની સાથે રહેલા જેટલા પણ પરિકરો, આપણે ત્યાં ઠાકોરજીના શ્રીકંઠમાં જ્યારે માલાજી મધરાવો હતો, આ શું છે, વ્રજ ભક્તો છે, અને ગોપી કઈ વ્રજ ભક્ત નથી એવું નથી, અને વ્રજ ભક્તો ગોપી નથી એવું નથી, એટલે આન્સર બંને સાચા છે. તો આપ સૌ જાણો છો કે શ્રી ઠાકોરજીના શ્રીકંઠમાં કેવલ પુષ્પોની માળા નથી પડતી, હકીકતની અંદર વ્રજ ભક્તોને એમણે પોતાના હૈયાસર સાચવ્યા છે. અરે ખાલી પાણી પીવાની વસ્તુ હોય તો એને આપણે ઝી લગાડવાની શું જરૂર છે, જારી. ચલો એ તો પ્યાસ બુઝાવે છે, પણ ઘણી વખત તો ઓલી ઝાપટ મારે તો લાગે તો પણ એ ઝાપટિયા, એનો મતલબ એવો થયો કે ત્યાં જે કંઈ છે એ બધું શ્રી ઠાકોરજીનું પરિકર છે. અરે નાથ દ્વારામાં એન્ટ્રી ના મળે અને એ ત્યાં દોરી પકડીને ટીંગાઈને આટલા બધા ઠાકોરજીની નજીક ઊભા ઊભા એક એક વૈષ્ણવને એ માઈ ચલ 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 કરે છે, તો એને કેટલા જન્મ પુણ્ય કર્યા છે કે નહીં? કારણ કે આપણે ત્યાં જઈને પણ જો લૌકિક ભાવ લઈ આવીએ તો શું કામનું, ધક્કો નકામો. અને આ લૌકિક ભાવમાંથી અલૌકિક ભાવમાં રહેવું એ એટલું બધું મહત્વનું અને એટલું બધું અઘરું કામ છે કે ભગવાન ભગવાન, તમે પ્રસાદ ખરીદ્યા સિવાય તમારી જાતને બચાવી ના શકો. અને ત્યાં લૌકિક આવી જાય, યસ નો, જેવું શ્રીફળ લગાડ્યું નથી કે મારી દુકાન હારી હાલે, મારી છોકરી દસમાં પાસ થઈ જાય અને હારો છોકરો મળી જાય, સીધા લૌકિકમાં ઘૂસી ગયા કે ના. બહુ અઘરું કામ છે લૌકિકમાંથી અલૌકિકમાં ચડવું, અને પછી કદાચ ઠાકોરજી કૃપા કરે ને એકાદી એ દીવાની જ્યોતના દર્શન થઈ જાય ને જય હો જય હો, અથવા તો શ્રીજી બાવાના પડદા બંધ થઈ ગયા હોય ત્યારે વૈષ્ણવો બહુ જોરથી પ્રભુ જય હો જય હો, હજી એકવાર દર્શન આપો, હજી એકવાર દર્શન આપો, હજી એકવાર દર્શન આપો, અને ત્યારે ક્યારેક વળી ખોલે પેલા, હે ને, બડા કઠિન હે. તો પછી કહ્યું એ જે અલૌકિકતામાં ટકવું પહોંચવું જ અઘરું છે, પછી ટકવું અઘરું છે, એમાં કથા મારી તમારી પાસે આવે. ભગવાનની કથા તમે સાંભળો એવે સમય ખાલી આટલું બોલો, ગિરિરાજ ગોવર્ધન તળેટીમાં શ્રી જમનાજી વહે, સુંદર ધોરી અને ઘૂમરને એવી ગાયો, અને એને લઈને અનેક ગોવાળિયાઓને સુંદર વેણુનાદ કરતા પાછળ શ્રી ઠાકોરજી પધારે, દાઉદાદા સાથે હોય, શિંગીઓ વગાડતા હોય, ગોવાળિયાઓ બધા કનૈયાની કીર્તિનું ગાયન કરતા હોય, આટલું બોલો એટલે તમે ક્યાં પહોંચી જાઓ છો. કથા મને ને તમને બહુ મદદ કરે છે, કેવલ બે ચાર શબ્દ બોલવા માત્રથી તમે મનથી ત્યાં પહોંચી જાઓ છો. તો એ અલૌકિક ભાવમાં પહોંચવું જ કઠિન છે, પણ જુઓ કથા કેટલી સરળતાથી, હમણાં તમારો જ એક્સપિરિયન્સ છે, આ એક મિનિટ નથી થઈ હે ને, તમારો જ એક્સપિરિયન્સ છે, તમે ન્યુયોર્કના વૈષ્ણવ ટેમ્પલમાં થોડા હતા. કથા બહુ મદદ કરે છે, એટલે આપણો રેડિયો ચાલુ કરી દે છે કથા, એ રેડિયોને ટ્યુન પણ ઠાકોરજીની સાથે કરી દે છે કથા. મને આ બહુ ગમે કે દર્શન પણ મળે, પછી કથા સાંભળે, પછી પાછા દર્શન મળે, બહુ સારું થાય છે. કારણ કે જેના વિશે સાંભળો છો એ દેખાઈ જાય તો કેવું કામ થઈ જાય. અને હું નથી માનતો કોઈ વૈષ્ણવ એવો હોય જે ઠાકોરજીનું એકદમ અચલ સ્વરૂપ છે છતાં પણ એને કોઈ એ કોઈ ખાલી મૂર્તિ છે એમ સમજતી હોય, ના, શ્રી ઠાકોરજી બિરાજે છે, નીચી દ્રષ્ટિ છે તો પણ મને જોવે છે, પ્રેમની નિશાની છે. સામાન્ય સંસારમાં પણ એક છોકરો એક છોકરીને પ્રેમ કરતો હશે તો કોઈ ન જોઈ જાય એનું કેટલું ધ્યાન રાખે. સંસારથી અલૌકિકતા સમજો, નીચું જોઈને ઊભા છે, હકીકતમાં મને જોવે છે,
એક એક વૈષ્ણવને ખબર છે મારું બધું જોવે છે, જોવે છે નો મતલબ મારી કેર કરે છે, નહીં તો નજરો નીચી છે. નીચી ડાળી કેમ ઉભા છે કે કોઈને ખબર ન પડે ને કે આ મને બહુ પ્રેમ કરે છે. એટલે લૌકિક થી અલૌકિક પકડાશે, હા, પછી લૌકિક ને છોડી દો, પછી અલૌકિક માં રહો. પરંતુ તમે જોયું હશે પેલું પૃથ્વીની કક્ષાથી ઉપર પેલા ઉપગ્રહો છોડે તો પેલા નીચેથી તો રોકેટથી એને પાવર આપે ને, અને એ એક કક્ષામાં પહોંચી જાય પછી પેલું નીચેનું છે ખરી જાય છે, જોયું ને તમે, અને પેલા ઉપગ્રહને એ કક્ષામાં મૂકી દે. એમ આ કથા અથવા લૌકિક ઉદાહરણો, ભજનો આવતા હોય કથાઓમાં, આ બધી બાબતો એવી છે કે તમને પેલા ઉપગ્રહની કક્ષામાં મૂકવા માંગે છે, અને જેવા તમે એમની પાસે પહોંચી ગયા પછી આ બધું ખરી જાય છે. એટલે અતિ સુખમાં કોઈ બોલી શકતા નથી, જુઓ, અતિ દુઃખમાં પણ ન બોલી શકાય, અતિ સુખમાં પણ બોલી ન શકાય. જુઓ દશા ગોપીની, ગઈકાલે આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ ચોથા શ્લોકમાં શ્રી સુખદેવજી મહારાજ કહે છે, તદ વર્ણયિતુ મારબ્ધાઃ સ્મરંત્યઃ કૃષ્ણ ચેષ્ટિતમ નાશકન સ્મર વેગેન વિક્ષિપ્ત મનસો નૃપ. ગઈકાલે આપણે થોડું જોયેલું કે પરમાત્મા શ્રી હરિવિરાજે છે વૃંદાવનમાં, અને ગોપીઓ બધી અહીંયા એમનો નાદ સાંભળે છે, મતલબ રેડિયો ચાલુ હતો અને ટ્યુન પણ હતો, ગોવાળિયાઓ હતા એને સાંભળ્યું, એવું અમે કશું લખ્યું નથી. ગોપી ભાવ જ્યાં છે ત્યાં સંભળાય. શરીર ભગવાને ગમે તે આપ્યું હોય એના સામે બહુ નજર ના કરશો, હા, પાપ પુણ્ય બંને સરખા ભોગવવા પડે. અહીંયા શરીર બહેનનું છે કે ભાઈનું છે એવું ત્યાં ઉપર કશું જોવામાં, શરીર અહીંયા જ છૂટી જાય છે, કોણ જોવાનું છે ઉપર. પ્રકૃતિને મારી તમારી પાસે કશું કામ કરાવવું છે એટલે કોઈને શરીર પુરુષનું આપ્યું છે, કોઈને શરીર સ્ત્રીનું આપ્યું છે. વાસ્તવમાં આપણે ઉપર જઈએ છીએ ત્યારે જેમ ઉપરથી નીચે આવ્યા એના પહેલા આત્મા જ હતા, એ મોડી પાછા એ જ થઈ જવાના. ભક્ત હશે તો પુરુષ હોય કે સ્ત્રી હોય, ઠાકોરજીના તો દરબારમાં એક જ સરખી જગ્યા છે એના માટે. તો પરોક્ષ શ્રી હરિનો એમણે વેણુનાદ શ્રવણ કર્યો, અને પછી સ્વસખીભ્યો, પોતાની જે સખીઓ છે, જે પોતાની ગોપીઓ છે, એલી સંભળાય છે. એટલે પેલી પણ પોતાના ઘરમાંથી પોતાનું કામ કરતી કરતી કે હા, આજે બહુ રાજી થઈને કંઈ વગાડે છે. બંને જણીએ સાંભળ્યું અને અન્વ વર્ણયન, મતલબ અનેક વખત વર્ણન કરતી હતી, આજે ફરીથી વર્ણન કરવાનું શરૂ કર્યું. અને જુઓ ભાગવતની મજા કેવી છે. આગળના જ શ્લોકમાં શ્રી સુખદેવજી કહે છે, તદ વર્ણયિતુમ આરબ્ધાઃ, એણે વર્ણન કરવાનો આરંભ કર્યો, અને પછી શું થયું તો કે વર્ણન કરવા સમયે કૃષ્ણ ચેષ્ટિતમ સ્મરંત્યઃ, કૃષ્ણની ચેષ્ટાઓનું સ્મરણ કરવા લાગી. બસ અહીંયા ગઈ, ખાલી વાંસળીનો અવાજ સાંભળ્યો મેં, મોરલીનો નાદ, એને મોરલી કારે વગાડી, આ જે છે એ જો ખાલી આટલું જ કર્યું હોત તો કશો વાંધો નહોતો. પરંતુ જુઓ તમે, ગોપીએ વર્ણન કરવાની શરૂઆત કરી અને વર્ણન કરવામાં જેની વેણુ વાગે છે એના ઉપર એની નજર પડે છે. હવે એણે વર્ણન કરવાનું શરૂ કર્યું, તદ વર્ણયિતુમ આરબ્ધાઃ, વર્ણન કરવાનો પ્રારંભ કર્યો. પણ જેનું વર્ણન કરવું છે જો મનમાં ન હોય, અત્યારે મનથી હું વૃંદાવનને જો મારી ખુલ્લી આંખો એ ના જોતું હોઉં તો તમારી સામે કંઈ બોલી ના શકું, કંઈક કલ્પના કરતા હોઈએ, અને પછી એ બિલકુલ એ જ આપણી આંખો એથી જે દેખાતું હોય એને એ વસ્તુને આપણે આપણા વાણીથી બોલતા હોઈએ એ જોઈ, તો એટલે વક્તાઓ સૂઈ જતા નથી. કથા સાંભળતા સાંભળતા તમારો કાંઈ ભરોસો નહીં, એટલે તો અમે ટુ વે કનેક્શન રાખીએ કે કંઈક કંઈક વચ્ચે હસવાનું આવવું જોઈએ, પછી પૂછીએ કેટલી ગોપી હતી, કૃષ્ણએ શું વગાડ્યું હતું. મૂળ અમને ખબર નથી એવું નથી, પણ તમે સૂઈ ન જાઓ એટલે અમે ટુ વે કનેક્શન રાખીએ. સ્મરંત્યઃ કૃષ્ણ ચેષ્ટિતમ, કૃષ્ણની ચેષ્ટાઓનું સ્મરણ કર્યું, બસ આટલું થયું ને ગઈ, આપણે એ વાત કરતા હતા. હવે શું થયું, શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ના શકન, ના કરી શકી. કેમ? સ્મર વેગેન, કૃષ્ણનું કેવળ સ્મરણ માત્ર કરવાથી કૃષ્ણને મળવાની આકાંક્ષા એટલી બધી હૃદયમાં ઊભી થઈ કે વાણી એ ઊભી રહી ગઈ કે અહીંયા તો મારી એન્ટ્રી નથી. મેં હમણાં જ ચર્ચા કરી, અતિ સુખમાં કોઈ વ્યક્તિ બોલી ન શકે, આ તો આપણા સૌનો અનુભવ છે, અતિ દુઃખમાં પણ ના બોલી શકે. કૃષ્ણ ભગવાન તમને લઈ જવા માટે આવી ગયા છે, આવું બ્રાહ્મણે રુકમણીને જ્યારે કહ્યું ત્યારે ભાગવતજી ખોલીને જોજો, એક શબ્દ બોલી ન શકી. આ સમાચારના બદલામાં મારે આ બ્રાહ્મણને શું આપવું કશું સમજી શકી નહીં, અને બંને હાથ જોડીને બ્રાહ્મણના ચરણમાં જગતની લક્ષ્મી ઢગલો થઈ ગઈ. કારણ કે આ સમાચારના બદલામાં હું શું બોલું. બસ એવી જ રીતના હનુમાનજી આવીને ભરતલાલજીને કહ્યું કે પ્રભુ આવી ગયા છે 14 વર્ષ પછી, અને એ સમાચારના બદલામાં ભરત શું બોલે,
અને એકદમ જોરથી હનુમાનજીને વળગી પડ્યા છે. આ સમાચારના બદલામાં આપી શકાય એવું મારી પાસે કશું નથી. અતિ સુખ, કારણ કે શ્રી કૃષ્ણના મિલનના સુખને જો અતિ સુખ ન કહો તો પછી બાકીના બધા તો એની નીચે આવે. તો ના શકન, કશું બોલી શકી નહીં એવું શ્રી સુખદેવજી મહારાજ કહે છે. વિક્ષિપ્ત મનસઃ, ન બોલી શકવાનું કારણ શું? કહ્યું કે એનું મન એ વિક્ષિપ્ત થઈ ગયું. વિક્ષિપ્ત શેના માટે થઈ ગયું? કારણ કે કૃષ્ણ પરમાત્માનું ચિંતન કર્યું અને એ ચિંતન છે એણે જ ગોપીને વાણી છે એનો વિરામ કરાવી દીધો અને એ એક શબ્દ પણ ત્યાંથી આગળ કશું બોલી શકી નહીં. શ્રી સુખદેવજી મહારાજ કહે છે હવે વાણી બોલે કેવી રીતના, કારણ કે એ તો જે શ્રી કૃષ્ણ છે ત્યાં પહોંચી ગયેલી અને જો કૃષ્ણ છે ત્યાં પહોંચી ગયા પછી ગોપી પણ હજુ બોલી શકે છે તો એનો મતલબ એવો થયો કે હજુ એ બહાર છે. અને જે કૃષ્ણમાં મળી ગઈ, કૃષ્ણમાં જે ભળી ગઈ એ હવે શું બોલી શકવાની, તો એ વર્ણન કરવામાં બિલકુલ અસમર્થ થઈ ગઈ. કારણ કે કૃષ્ણ હવે એને પોતે જોઈ લીધા અને હવે એની વાણી શું બોલે. ત્યારે બહુ ભાગવતનો પ્રસિદ્ધ શ્લોક, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતી ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃદ્ધૈર વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે. આ મેં આજે વાંચતો તો તે મને પહેલી વાર ખબર પડી કે આ સૌથી વધારે બોલાયો છે અને આખા વેણુ ગીતમાં ગોપી આટલું જ છે જે બોલી શકી નથી. એટલે કે એ એકેય વખત બોલી નથી અને અમે તો બોલ બોલ જ કર્યા કરીએ છીએ. સૌથી વધારે ભાગવતનો શ્લોક બોલાતો હશે તો આ, અને આ ગોપી બોલી જ નથી. પણ આપણે અંદર ડૂબકી મારીએ તો જ ખબર પડે, નહીં તો ખબર ના પડે. ઘરની અંદર શ્રીમદ ભાગવતજી બિરાજતું હોય તો આપ જોજો, કારણ કે હમણાં જ કહ્યું ને ના શકન, ના બોલી શકી, એટલે આટલું છે એ સુખદેવજીએ કહ્યું. શું કામ કહ્યું? કે આપણને એમ થાય કે એવું બધું શું જોઈ ગયેલી. સુખદેવજી કહે ચાલ હું તને કહું છું એવું બધું શું જોઈ ગયેલી. એ નથી બોલી શકતી તો હું તો બોલી શકું છું ને રાજા, તારી સામે હું તો પ્રવચન કરું છું ને, હું તને એનો થોડોક સ્વાદ મળે એટલા માટે હું તને કહું કે એ શું જોતી હતી કે ન બોલી શકી. બરહા પીડમ નટવર વપુ, શ્રી કૃષ્ણ પરમાત્માએ આ પીડ કહેવાય મુકુટને અને બરહ કહેવાય મોરપંખને. ચંદ્રિકાધરીન ઠાકોરજી વિરાજમાન હતા ને તો એ જ બરહા પીડમ સ્વરૂપ છે. મોરપંખને ધારણ કરીને, મોરપંખનો જ મુગટ બનાવીને શ્રી ઠાકોરજી વિરાજમાન છે. એવી ગોપીએ અહીંયા ઘરમાં બેઠા બેઠા જેણે મોર મુકુટ પહેર્યો છે એવા ઠાકોરજીના દર્શન કર્યા. સ્વાભાવિક છે, વૃંદાવનની અંદર આટલા બધા મોર, એને મોર ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં અને ઇન્ડિયામાં. હા, ગુજરાતીના ટીચરે છોકરાઓને શીખવાડ્યું છે અને છોકરાઓએ લખ્યું છે અને ગઈકાલે મેં ત્યાં પોસ્ટર જોયું પણ ખરું, એમાં લખ્યું છે મોર આફ્રિકામાં અને ઇન્ડિયામાં જોવા મળે છે. એને તો બરહા પીડમ, એ પરમાત્મા શ્રી હરિએ મુગટ ધારણ કરેલો છે મોર પંખનો. અને પછી નટવર વપુ, પરમાત્મા શ્રી હરિ નટ એટલે થાય અભિનેતા, નટ કહેવાય એટલે બંને છે. શંકર ભગવાન જુઓ તો એ પણ નટરાજ અને કૃષ્ણને જુઓ તો એ નટવર, બંને એક સરખા છે. તો હરિહરમાં તો કશો ભેદ છે જ નહીં. હા, વેણુ ગીત ચાલે છે ને એ પણ સાંભળી લો. કૃષ્ણોપનિષદની વાત કરતો હતો ને, કૃષ્ણોપનિષદમાં લખ્યું છે કે આ વાંસળી રહીને એ કોણ છે? તો કૃષ્ણોપનિષદમાં લખ્યું છે વંશસ્તુ ભગવાન રુદ્રઃ. આનું ગુજરાતી કરવાની જરૂર છે? વંશઃ, હા એ પણ સાંભળી લો. વેણુ કેવી એવું બોલીએ છીએ, તદ્દન ખોટું. વેણુ કેવો કહેવાય? વેણુ શબ્દ પુલ્લિંગ છે. વેણુ વાગ્યો, વેણુ વાગી નહીં. બંસી કહો તો વાગી, મોરલી કહો તો વાગી, વેણુ કહો તો એ પુલ્લિંગ શબ્દ છે. જેમ વાંસ પુલ્લિંગ છે, વંશાહ એ પુલ્લિંગ શબ્દ છે. એની વે આવ્યું એટલે કહી દીધું, તમે બહુ ફેરફાર ન કરતા. વેણુ વાગી કહો ઠાકોરજીને કંઈ વાંધો નથી, હું હમણાં જતો રહીશ. પણ આવે એટલે અમારે કહેવાનું ખરું. વંશસ્તુ ભગવાન રુદ્રઃ, હંમેશા બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે હોય છે. રામ વિષ્ણુ છે તો શંકર કોણ છે? હનુમાનજી. અને બ્રહ્મા કોણ છે? લક્ષ્મણજી તો શેષનાગ.
બ્રહ્મા થોડું અઘરું જ છે સ્વાભાવિક રીતે, ના એ યાદ આવે. જાંબવાન છે એ બ્રહ્મા છે, જાંબવાન બ્રહ્મા, વિષ્ણુ ભગવાન રામજી પોતે અને શિવજી હનુમાનજી છે. હવે અહીંયા આવી જાઓ તો વિષ્ણુ તો શ્રી કૃષ્ણ સ્વયં, વાંસળીની તમને ખબર પડી ગઈ એ શંકર. બ્રહ્મા કોણ? એવું જે વેત્ર ધરીએ છીએ ને રાજભોગમાં, એ વેત્ર જે ગાયોને ચરાવવા માટે ઠાકોરજી લાકડી સાથે લઈ જાય, વેત્રમાં ના ખબર પડતી હોય તો, તો એ જે કાષ્ઠ છે એ લાકડી છે એ બ્રહ્માજી છે, એ પણ કૃષ્ણ પરિષદમાં લખ્યું છે. કંસ કોણ છે, અઘાસુર કોણ છે, સુદામા કોણ છે, બહુ ફાઇન નાનકડું ઉપનિષદ, પણ કૃષ્ણનું આખી લીલા એટલાક નાનકડા ઉપનિષદમાં આવી જાય છે. સસ્તું સાહિત્યમાંથી નીકળેલું છે, બે ભાગનું ભાગવતમાં છે. વંશસ્તુ ભગવાન રુદ્ર, એટલે શ્રી હરિએ જેને હોઠે લગાવ્યા છે રુદ્ર જ છે, હરિહર તો એક જ છે. પેલા નટરાજ છે, આ નટવર છે. શ્રી હરિએ નટવર વપુ, મતલબ કે નોર્મલી જેવા દેખાતા હતા કાયમ, એ ત્યાં નંદાલયમાં વિરાજતા હતા ત્યારે પ્રભુ જેવા થતા હતા, એના કરતા જ્યારે વૃંદાવનમાં જાય તો સાવ સ્વાભાવિક છે, જ્યાં બાબા નહીં, મૈયા નહીં, કોઈ વડીલ નહીં, તો છોકરાઓ પછી પોતાની રીતે કેવી રીતના રમતા હોય, બોયઝ હોસ્ટેલ હે ને, તમે જોયું હશે બારણાની બહાર જ લખ્યું હોય નોક એટ યોર ઓન રિસ્ક, આ બોયઝ હોસ્ટેલ, કારણ કે ત્યાં કોઈની મર્યાદા રાખવાની જરૂર જ નથી, ત્યાં તો આનંદ જ કરવાનો છે, ત્યાં તો ઉત્સવ જ કરવાનો છે. અને શ્રી હરિ છે એટલા માટે અલૌકિક જ આનંદ હોય, પણ તોય તે ત્યાં કોઈ હાજર નથી, એટલે ઠાકોરજી પોતે નટવર વપુ. નટવર વપુ કેને કહેવાય? કહેવું ગિરિરાજજીમાં અલગ અલગ કલરની માટી નીકળે, એટલે જેવા ગાયો ચરાવવા જાય, ગાયો તો બધી સીધી સાધી હોય ને, એટલે એ પોતાનું કામ કરતી હોય, ત્યારે આ બધા છે એ અનેક પ્રકારના ખેલ કરે, અનેક પ્રકારની રમતો રમે, અને લોકસિદ્ધા બધી, કોઈ કોઈ એક્સપેન્સિવ રમતો નહીં, બધી ઇઝીવાળી, અને જે કંઈ આપણે બધા બાળપણમાં રમ્યા હશું એવી જ બધી રમતો કરતા હતા, અને એમાં ગિરિરાજ ગોવર્ધનમાંથી પ્રાપ્ત થતી અલગ અલગ કલરની માટી, અને એનાથી મેકઅપ કરતા ભાગવતજીમાં લખ્યું છે. અત્યારે પણ વૃંદાવનમાં તમે જાઓ તો પેલું ચંદન છે, કંકુ છે, તમે જુઓ તો કેટલા બધું, આમ આપણે ગુજરાતીઓ તો આપણે લપેડા જ કહી દઈએ, એટલું બધું ચંદન લગાડે નહીં. ઠાકોરજી પણ આવું કરતા હતા, કારણ કે એમની સાથે તો ઠાકોરજી રમ્યા છે. તો ભગવાન શ્રી હરિ નટવર જેવો વેશ ધારણ કરે, મોરપંખ તો રોજ માથામાં ખોસવાનું, પણ તે દિવસે વળી ચંદ્રિકા જ ખાલી નહીં પણ આખો મોર મુગટ. જન્માષ્ટમીમાં એમાં તમે જોયું હશે કેટલા બધા મોર પીછાનો, આમ તમે જુઓ તો મોટો મુગટ હોય ને, ઠાકોરજી એવડા હોય, ઘણી વાર મુગટ ઠાકોરજીની સાઈઝથી મોટો હોય, મુખ્યાજીઓને ધરાવતા આવડતું હોય એટલે લોકો સુંદર રીતે શ્રીગાર કરતા હોય. નટવર જેવો વેશ ધારણ કર્યો છે શ્રી ઠાકોરજીએ, કર્ણયોહો કર્ણિકા, કાનની અંદર કણેરનું ફૂલ ભરાવે છે. તે શ્રીમદ ભાગવતના ટીકાકારો છે એ બધા ઉમટી પડ્યા કે કાન બે હોય ને કર્ણિકારણ એક લખ્યું છે, આનું કારણ શું છે? અને સૌને છૂટ છે, સૌ સૌના પોતાના અંગત કૃષ્ણ છે, એની મરજી પડે એવો અર્થ કરે, લખ્યું છે એક કાન કણેરનું ફૂલ ને બે કાન, હે ને, કર્ણયોહો બે કાનમાં એક કણેરનું ફૂલ. તો કોઈએ કહ્યું કે ભાઈ તો એક એક કાન ઉપર મૂક્યું હશે ને, એક કાન ઉપર નહીં હોય, તમને કંઈ વાંધો છે? તો આપણે ના તો ના પાડી શકીએ. પછી કોઈએ કહ્યું નહીં નહીં, ગ્વાલપાલોએ ઠાકોરજીને સજાવેલા અને શ્રૃંગાર કર્યો તો એમાં બંને જે બંને કાન ઉપર હતું, પણ કોઈક દિવસ કાન ઉપર કશું મૂકીને જોજો તો ખબર પડશે, ચશ્મા સિવાયનું બધું પડી જઈ શકે, કારણ કે બે હોય આ ચશ્મા ના પડે. પણ નહીતર જો ખાલી ફૂલ કોઈ ખોસે તો એ જોવે તો એને તરત, મેં બહેનોને જોયા છે ઘણી વખત, પેલું ચંપાનું ફૂલ ના હોય એ એ છે એ કાન ઉપર રાખતા હોય એવું મેં જોયું છે ક્યારેક આ સિરિયલોમાં, એમાં દેખાય પેલા ઋષિમુનિઓના આશ્રમોમાં જે ઋષિ કન્યાઓ બતાવે ને એ આવો શ્રૃંગાર કરતા હોય એવું જોયું છે. તો સ્વાભાવિક છે, કાન જેનો જેવો કાન, કોકનો આમ સરખો હોલ્ડિંગ હોય, કોકનો હરખું ન પકડી શકે એવો હોય શકે તો પડી જાય. એટલે કોકે કીધું ભાઈ હતા બંને પણ એક પડી ગયું છે, જ્યારે સુખદેવજી વર્ણન કરે છે ત્યારથી એક પડી ગયેલું છે એટલા માટે થઈને બે કાન પણ એક ઉપર દેખાય છે, મતલબ એકદમ લાઈવ વર્ણન. અને તમે જોજો બંને કાન ઉપર એકદમ સરસ રીતે હોય તો એ નેચરલ નહીં લાગે, એકાદું પડી ગયું હોય તો નેચરલ લાગે, કારણ કે ઠાકોરજી સિંહાસન ઉપર આમ કરીને બેઠા નથી, ગાયો ચરાવવા ગયા કામ કરે છે, બંને ફૂલ હોવા જરૂરી નથી, એકદમ લાઈવ. કર્ણયોહો કર્ણિકારણ. વળી એક ટીકાકાર ભાગવતજીના, એમણે તો બહુ સરસ કહ્યું કે ના ના એવું કાંઈ નથી, આ નટવર છે. એટલે નટવર ક્યાં ખબર પડે? તો કેવું મરજી પડે તો અહીંયા રાખે, વળી મરજી પડે તો ઉપાડીને અહીંયા લઈ લે. તો એમાંય તમે ના ના પાડી શકો કે હા આ આ બધું જ કરે.
તો પરમાત્મા શ્રી હરિએ શું કર્યું? કહ્યું કે બે કાન છે પણ એક કણે જ ફૂલ ભરાવ્યું છે. આહા, તમે મેચિંગની સેન્સ જુઓ હે ને. પોતાનો પોતે જરાક ભીનેવાન એટલે કણેરનું ફૂલ પીળું પીળું હોય તો એકદમ સરસ લાગે, ઉઠે ને. એ તો બધું મિક્સ થઈ જાય, એવું ક્યાંથી નીલ કમલ લઈ આવે તો એ ક્યાં લગાડે, નીલમાં નીલ બધું ભળી જાય, ક્યાંય દેખાય નહીં સરસ. પણ મેચિંગની સેન્સ આમના જેવી કોઈ નહીં. દાઉદાદા ગોરા તો એ બ્લુ કલરનું નીલાંબર પહેરે, અને અમારે જરાક કલરમાં અમે જરાક વાહે રહી ગયા હતા એટલે પીતાંબર પહેરે તો દેખાય. જુઓ મેચિંગની સેન્સ ને. પરમાત્મા શ્રી હરિના કાનમાં કણેરનું પુષ્પ છે. બિભ્રદ વાસહ કનક કપિશમ. કનક એટલે સુવર્ણ, સોનાને ગોલ્ડને કનક કહેવાય સંસ્કૃતમાં. અને કપિશ એ કલરનું નામ છે, પીળો કલર, સોના જેવું પીળું. એ પરમાત્મા શ્રી હરિ વાસહ બિભ્રદ, એ વાસહ એટલે વસ્ત્ર, વસ્ત્રને ધારણ કરે છે. તો પરમાત્મા શ્રી હરિ એવા પીળા વસ્ત્રને ધારણ કરે છે. અને પછી વૈજયંતિમ ચ માનામ. હવે આ તમારી બધાની બહુ જાણીતી છે એટલે એનું જરા હું, મારી પાસે અનેક ટીકાવાળું ભાગવતજી જે સંસ્કૃતમાં છે એમાંથી હું આપની સામે આ વૈજયંતી માલા શું છે એનું થોડું વર્ણન કરી દઉં. તો એક તો સૌથી પહેલું એ મગજમાં રાખજો કે વૈજયંતીના ફૂલ ન થાય. ઓકે, આપણે એમ થાય મારે વૈજયંતી માલા ઠાકોરજીને ધરાવી છે, વૈજયંતીના ફૂલ ન થાય. પાંચ વસ્તુથી બનેલી માલાનું નામ વૈજયંતી છે. સૌથી પહેલા મેં જે સાંભળ્યું છે, તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહા પંચભીર ગ્રથિતા માલા વનમાલા પ્રકીર્તિતા અથવા વૈજયંતી અસ્તિ માલિકા, એવો એક શ્લોક છે. એનો મતલબ એ છે કે આ પાંચ તુલસી, એમાં તુલસીના પાંદડા હોવા જોઈએ, પછી કુંદ મોગરો, અને મંદાર પેલો મંદાર પુષ્પ થાય, અને પછીથી પારિજાત એ તો આપણું પ્રસિદ્ધ છે, અને સરોરુહ કહેવાય કમલ. તે તુલસી મોગરો આ મંદાર પારિજાત અને કમલ આ પાંચથી બનેલી માળાનું નામ છે વૈજયંતી માળા. એક આ એક અર્થ એવો છે કે વિજય ઉપરથી વૈજયંતી શબ્દ બને, એટલે કે ઠાકોરજી કોઈ પણ માલા ધારણ કરે એ માલાની પ્રસાદી જેને મળે એ કોઈ દિવસ હારે જ નહીં ને, એ જીતે જ, એનો વિજય જ થાય. એટલે શ્રી ઠાકોરજીએ શ્રીકંઠમાં ધારણ કરેલી બધી જ માલા વૈજયંતી માલા. કેમ કે એ પ્રસાદી જેને મળી ગઈ એ બધાનો નિત્ય વિજય થાય, તો એ માલા. એટલે આપણે તુલસી માલા ને એવું બધું ધારણ કરીએ તો વૈજયંતી માલા છે. અથવા તો અલગ અલગ ટીકાકારોએ અલગ અલગ વસ્તુઓ લખી છે, એમાંથી આપણે થોડુંક જોઈ લઈએ. કહે છે કે આ માળા કેવી હતી, તો કે શ્રી ઠાકોરજી છે વ્રજના મુખી નંદબાવાના પુત્ર છે, કેવલ પુષ્પોની માળા ધારણ કરતા નથી, એ હીરા મોતી ધારણ કરે છે. એટલે વૈદુર્ય મુક્તા ફલ નીલ વજ્રૈહી સમાણિકૈહી સંગ્રથિતા હિ માલા વાયો રપામ ભૂમિ રવતેજસામ હિ તત્વૈહી પ્રતિષ્ઠા ખલુ વૈજયંતી. શાસ્ત્રકારો કહે છે વૈદુર્ય મણી મોતી નીલ એટલે આપણું શનિનું નામ શું કહેવાય, નીલમ, હા નીલમ, અને વજ્ર કહેવાય હીરાને, અને માણિક હિ માણેક રૂપી રૂબી કહેવાય, રૂબી કહેવાય, વાહ. તો આ પાંચ એટલે વૈદુર્ય મોતી નીલમ હીરો અને માણેક, કેટલા થયા, પાંચ થયા. આ પાંચે પાંચ જેના નામ લીધા એ પાંચે પાંચ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પાંચના પ્રતિનિધિ છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. તો કહે છે આ માળા છે એનું નામ, ભક્તિ સુધારણવ નામના ગ્રંથમાં લખ્યું છે કે આ માળા છે એ વૈજયંતી માળા છે. અને કોઈએ કહ્યું કે ભાઈ એટલું જ નથી, તો કહ્યું કે ભાઈ સફેદ પીળા લાલ લીલા અને નીલા આવા કલરના કોઈ પણ ફૂલોથી પુષ્પૈહી એ બીહી સુગંધૈશ્ચ વૈજયંતી અસ્તિ માલિકા. આ કલરના પુષ્પો, ફરી એકવાર બોલી જાઉં, કેચિત્તુ શ્વેતૈહી પીતૈહી તથા રક્તૈહી હરિતૈહી નીલવર્ણકૈહી, એટલે કે સફેદ પીળો લાલ લીલો અને બ્લુ નીલ
આ આટલા વર્ણના કોઈ પણ પુષ્પ આપને પ્રાપ્ત થાય એનાથી કોઈ વ્યક્તિ માળા બનાવે તો એનું નામ પણ એ ભક્તિ સુધારણા નામના ગ્રંથમાં લખ્યું છે કે એ વૈજયંતી માળા છે. કોઈએ કહ્યું કે 8 પ્રકારના મોતીથી બનતી માળાનું નામ વૈજયંતી માળા છે. મલ્લીનાથ છે એણે આવું લખ્યું છે. અને એમાં જીમૂત કરી મત્સ્ય અહી વેણુ શંખ વરાહ અને શુક્તયશ્ચૈવ વિજ્ઞેયા અષ્ટૌ મૌક્તિકયોનયઃ એમ કરીને એમણે કહ્યું છે કે ટોટલ 8 પ્રકારના મોતી હોય અને એ 8 પ્રકારના જુદા જુદા મોતીથી બનતી માળા માળા બનાવવાળાના બધું સાંભળવાનું બહુ ગમશે. એનું નામ છે એ વૈજયંતી માળા છે. હવે આ બધું આપણ ન ભાવતું હોય તો કહ્યું, વચ્ચે એક વખત એવી વાત આવી ગઈ કે શ્રી ઠાકોરજી જે ધારણ કરે છે એ વૈજયંતી છે. કારણ કે પ્રસાદ જેને મળશે એનો કદી એ પરાજય થશે નહીં, એનો નિત્ય વિજય થશે. પણ સીધું સાધું આ તુલસીની માળા અને કમલ એમાં લગાવવામાં આવે, મોગરાની માળા બનાવવામાં આવે, તો એવા 5 પુષ્પોથી માળા એ વૈજયંતી માળા. તો વૈજયંતીમ ચ માલામ, ભગવાન શ્રી હરિ જે ધારણ કરે છે તે કેવી માળા? વૈજયંતી માળા. એવા પરમાત્મા શ્રી હરિ જેનું ગોપી દર્શન કરી રહી છે તે શું કરે છે? કારણ કે તમને ખબર, આટલું વર્ણન આવ્યું ને એ તો રામનું પણ હોઈ શકે. માથામાં મોર મુગટ તો રામજી ધારણ કરે છે. પહેલી વહેલી વાર સીતાજીએ રામજીને જોયા ત્યારે રામજીના માથામાં મોર મુગટ હતો. ત્યાં સીતાજીનું ગામ કેવું? મિથિલા, જનકપુરી. હા, એ મને તો ખબર જ છે, ખાલી તમે જાગો છો એવું ચેક કરું. મોર પંખ સિર સોહતની કે ગુચ્છ બીચ બીચ કુસુમ કલી કે મોર પંખ. જાનકીજી જ્યાં રઘુનાથજીના દર્શન કરે છે ત્યાં રામાયણમાં લખ્યું છે પરમાત્મા શ્રી હરિએ સિર સોહત નીકે સુંદર રીતે મોરપંખ ભરાવ્યું છે રામજી. અને પછી પુષ્પોની કડીઓ લઈને એની એના નાના નાના ગુચ્છા બનાવીને પોતાના વાળમાં એ પણ ગુચ્છ બીચ બીચ કુસુમ કલી કે. પરમાત્મા શ્રી હરિએ મોરમુગટ ધારણ કરેલો છે. તો રઘુનાથજી મોરમુગટ પહેરે છે. નટવર વપુહ સુંદર, એ તો ત્યાં જાનકીજીને રીઝવવા ગયા હશે ત્યારે તો કેવા નટવર થયા હશે આપણે સમજી જ શકીએ છીએ. પરમાત્મા શ્રી હરિ એવે સમયે કાનમાં કણેરનું ફૂલ, એ તો હતા જ સીતાજીના બગીચામાં. એમાં શું મોટી વાત છે? કેમ ખબર પડે કાનમાં કણેરનું ફૂલ રામ ભગવાનથી ના ભરાવાય એવું કંઈ છે? અને પીળું પિતાંબર, તો રામજી તો હંમેશા પીળું પિતાંબર જ ધારણ કરતા હતા. અને વૈજયંતીમ જે માલા, રઘુનાથજી પણ વૈજયંતી માલા ધારણ કરે. આમાં ખબર કેમ પડે કે આ રામની વાત? તમને હું પૂછું કે તમે કૃષ્ણ ભગવાનને જોયા છે તો તમે શું જવાબ દેશો? ના જ પાડવી પડે. તમે રામ ભગવાનને જોયા છે? ના જ પાડવાના છો. તો હું તમને એમ પૂછું કે આ ફોટો રામનો કે કૃષ્ણનો ખબર કેવી રીતે પડે? ધનુષ છે કે વાંસળી છે? બાકી તો રામ ભગવાન આવે તો એ ના પડે કે હું નથી. ભલે હાથમાં ધનુષ હોય, તમારા નામનો ફોટો આ નીચે લખ્યો એક શ્યામભાઈ, પછી બીજા કોઈકનો ફોટો મૂકી દો તો ચલાવે કોઈ? તો કોઈ પેઇન્ટરે જોયા નથી ભગવાનને, છતાં તમે જો તો કેટલા હજારો જાતના ફેસીસ ભગવાનના ફરે છે. અને છતાંય મૂર્તિઓ બને, આપણે પૂજાએ કરીએ, બધું કરીએ, ભગવાન પોતે આવે તો કે હું ક્યાં આવો છું? એલા વાત આવી તો કહી દઉં ટૂંકમાં. જયપુરમાં ગોવિંદદેવજી ભગવાનનું મંદિર છે, કોઈએ જોયું છે? દર્શન કર્યા છે? જયપુરમાં ગોવિંદદેવજી છે. ક્યારેય પણ ભારત જાઓ તો જરૂર જજો. ભગવાનનો દીકરો પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધનો દીકરો હતો વજ્રનાભ. આ વજ્રનાભ એ પેલા યાદવા સ્થળી થઈને એમાં મર્યો નહોતો, એ રહી ગયેલો. આ વજ્રનાભ બહુ સારી મૂર્તિઓ બનાવતો. એક સમયે કૃષ્ણના પત્નીઓને, એટલે કે પોતાના પરદાદીઓને, એણે એમ પૂછ્યું કે તમે વર્ણન કરો કે ભગવાન દેખાતા હતા કેવા અને હું મૂર્તિ બનાવું. અને વજ્રનાભની પાસે બેસીને એ કૃષ્ણ પત્નીઓ છે વર્ણન કરે કે આવા હાથ હતા, આવા ચરણ હતા, આવી છાતી, આવું પેટ, આવા વાળ હતા. વજ્રનાભ મૂર્તિ બનાવે. એક મૂર્તિ બનાવી તો પેલી રાણીઓએ કહ્યું કે આમના ચરણ એક્ઝેક્ટ તમારા પરદાદા જેવા જ છે, પણ આ મૂર્તિ પરદાદા તમારા શ્રી કૃષ્ણ પરમાત્મા જેવી નથી. એણે એ મૂર્તિને સાઈડમાં મૂકી, બીજી બનાવી.
ત્યારે પેલી રાણીઓ છે કૃષ્ણ પત્નીઓ છે કહે છે કે આનો છાતીનો ભાગ છે એક્ઝેક્ટ કૃષ્ણ જેવો છે પરંતુ આ મૂર્તિ કૃષ્ણ જેવી નથી ત્રીજી મૂર્તિ બનાવે છે ત્યારે એવું એવો ઇતિહાસ મળે છે કે રાણીઓ પણ લાજ કાઢી ગયેલી કે આ તો એકદમ તારા પરદાદા જેવા લાગે છે એ મૂર્તિ એટલે જયપુરના ગોવિંદ દેવજી મંદિરમાં બિરાજતા ભગવાન ક્યારેક ઠાકોરજી અવસર આપે જજો હા ભારતના તો ખૂણે ખૂણે કંઈક 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 વસ્તુઓ અને કંઈક કંઈક ઇતિહાસ પડ્યો છે આપણી પાસે કેટલો સમય ને એમાં આપણે શું કહી શકીએ પરંતુ ક્યારેય પણ ઠાકોરજી અવસર આપે તો જજો એ વજ્રનાભની બનાવેલી મૂર્તિ છે એક સીધી સાદી નિશાની જેનું નાક અણિયાળું હોય એ કૃષ્ણની મૂર્તિ ઘણાનું નાક ચપટું હોય ને એકબીજાની સામે જોવું ખાલી પોતાનું વિચાર અણિયાળું નાક હોય તો શ્રી કૃષ્ણની મૂર્તિ એ ગોવિંદ દેવજીનું એકદમ અણિયાળું નાક છે એકબીજાને આમ જોવું પરમાત્મા શ્રી હરિનું સ્વરૂપ છે તો કેમ ખબર પડે ભાઈ કે આ રામ કે કૃષ્ણ કહ્યું અમે તો મોરલી કે ધનુષ જોઈએ તો ખબર પડે આપણે જોયા તો નથી એટલે અડધા શ્લોકમાં જે વર્ણન કર્યું છે એનાથી તો કંઈ ખબર ના પડે કે આ રામની વાત ચાલે છે કૃષ્ણની એટલે હવે આગળ સુખદેવજી મહારાજ કહે છે રંધ્રાન વેણો રંધ્ર કહેવાય છિદ્રને વેણુના છિદ્રને રંધ્રાન વેણો રધર સુધયા અધરના અમૃતથી પોતાના હોઠના અમૃતથી પૂરયન પોતાના હોઠમાંથી જાણે અમૃત એક છિદ્રની અંદર નાખીને પૂરે છે આપણા પુષ્ટિ માર્ગના શ્રેષ્ઠ કથાકાર હવે તો ઠાકોરજીના ધામમાં ગયા યોગેશભાઈ શાસ્ત્રીજી ક્યારેક 100% અહીંયા પણ આવ્યા જ હશે સવાલ જ નથી એમણે તો પૂજ્ય જીજીની આજ્ઞાથી બહુ બધે એમણે વિચરણ કર્યું હતું એમનું ભાગવત છે એ હું જોતો હતો એમણે કહ્યું કે એ તો પ્રસિદ્ધ છે કે કૃષ્ણ બીજા બધાને આનો ઘોડો મોર જ હોય બધે બધાની વેણુમાં 6 જ કાણા હોય તમારે ગમે તેવા ઇન્ટરનેટ ઉપર તપાસ કરી ફોટા સર્ચ કરજો વેણુમાં 6 જ હોય આમાં 7 હતા ઠાકોરજીની એનો ઘોડો બધે મોર એના એનું એક વધારે જ આપણે એક એકમાં જય શ્રી રામજી જય ને એને 16,100 અહીંયા સુટકેસે માંડવું પડે ને એ ઉપાડે ત્યારે સીધો ગોવર્ધન હે ને અહીં તો 2-5,000 કમાતા હોય એ ક્યાંય કોઈના ઘરે જઈને માગીને ખાવામાં સંકોચ ને આને કાંઈ ફરક જ ના પડે એક તો દરવાજેથી જવાનું નહીં બારીએથી જ જવાનું અને પછી ચોરીને જ ખાવાનું મુખીનો દીકરો ગામનો રાજા નંદ છે એમ એના પહેલાં કોઈ ભગવાન એવા નથી થયા કે જેણે કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં લીધું હોય આમને કોઈને પૂછવાનું થતું જ નથી એટલે એમનો ઘોડો આગળ બધાની પાસે 6 હોય અમને 7 હતા શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજીના ભાગવતમાં મેં વાંચ્યું કે એ એક એક છિદ્રમાંથી કોને આકર્ષે છે એનું વર્ણન છે વિદ્વાનોએ સંતોએ ભાગવતના કથાકારોએ કેટલું બધું ચિંતન કર્યું છે પરમાત્મા શ્રી હરિની વેણુમાં 7 છિદ્ર છે કયા છિદ્રમાં એ અધર સુધાને પૂરશે અને એ નાદને રેલાવશે તો અહીંયાથી જે પૂરે છે તે તો અધર સુધા રસ છે પરંતુ જે નીકળે છે તે નાદ છે અને એ કૃષ્ણ જ કરી શકે કોઈ કરી શકે નહીં અને એમને જેને બોલાવવા છે એટલા જ આવે બાકી તો આપણે વાત કરેલી એ પ્રમાણે સગી આંખે દુર્યોધન જોતો તો કૃષ્ણને જીવનભર ફેર પડ્યો કોઈ જાતનો ફેર ના પડ્યો અને શબરીને રામ એક જ વાર મળ્યા હતા અને તમે જુઓ જીવનભર રામ 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 કરતી રહી એને પુષ્ટિ ભક્ત માનીએ છીએ આપણે વિચારવા જેવું છે એટલે ફરક પડશે કે નહીં પડે એ બધું તો પોતપોતાના ઉપર છે પણ શ્રી કૃષ્ણ પરમાત્મા જેને પોકારે છે જેને જ્યારે બોલાવે છે ત્યારે દોડીને આવે છે પ્રભુ આપ સૌને ખ્યાલ જ હશે આઝાદીના સંગ્રામમાં જે કૂદી પડેલા એમાંથી એકે એવો નહોતો કે જેને ઘરે ખાવાની સગવડ નહોતી એટલે ગાંધીજીના આશ્રમમાં જમવા જતા રહેલા કે અહીં ઘરે શું છે ત્યાં ન એક એકથી એક એક મોટા મોટા લોકો હતા અવસર મળે તો ક્યારેક વાંચજો તો ખબર પડશે એકે જેમ તેમ નહોતા પરંતુ મોહનદાસની વેણું વાગી અને જેને જેને સંભળાય એ બધું જ છોડીને પહોંચી જ્યારે મોહને વેણું વગાડી ત્યારે એમને જેને આકર્ષવા હતા એને જે કરતા હતા એ છોડીને ભાગે છે તો રંધ્રાન વેણો હો અધર સુધયા પૂરયન પરમાત્મા શ્રી હરિ શું કરે છે કહ્યું એ વેણુમાં એ અધર સુધાને નાખે છે નાદના સ્વરૂપે ફેલાઈ જાય છે અને જેનું આકર્ષણ કરવું હોય એનું આકર્ષણ કરે છે એવા પરમાત્મા શ્રી હરિ છે તો વૃંદાવનમાં એટલે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે
એવે સમયે ગોવાળિયાઓ બધા વાહ લાલા બહુ સરસ વગાડે, વાહ કનૈયા બહુ સરસ વગાડે છે, બહુ સરસ વગાડે છે, એમ કરીને એની કીર્તિનું ગાયન કરે છે. અને એવા શ્રી કૃષ્ણ પરમાત્મા છે તે પોતાના ચરણથી એ વૃંદાવનને રમ્ય બનાવતા બનાવતા, એટલે કે સુંદર બનાવતા બનાવતા એ વૃંદાવનમાં પ્રવેશ કરે છે. શ્રી સુખદેવજી મહારાજે આટલી વાત કરી અને પછી કહે છે, આ વેણુના અવાજને સાંભળીને જે ગોપીઓ તન્મય થઈ ગયેલી એની એ ગોપીઓ વેણુ રવમ રાજન સર્વભૂત મનોહરમ. આ સર્વભૂત મનોહરમ 8 અક્ષરમાં આખું વેણુગીત છે. હમણાં આપણે જોઈશું. સમસ્ત લોકોને, સમસ્ત પ્રાણીઓને, કેવલ મનુષ્ય જ નહીં પ્રાણી માત્રને આકર્ષે એવું અદ્ભુત વેણુનો અવાજ કર્યો. અને એ અવાજ માત્રથી જ વ્રજની સ્ત્રીઓએ જ્યાં એ વેણુનાદનું શ્રવણ કર્યું છે ત્યાં તો કહે છે પેલી પ્રેમ સમાધિમાંથી જાગી. અને પેલી સખી કહે છે, તને કેવો લાગે છે આ વેણુનાદ? કહું, મેં ક્યારેક મથુરાના માર્ગે જતી હોઉં ને એ સમયે વૃંદાવનમાંથી નીકળતા એ બધા ગ્વાલબાલોની સાથે ક્રીડા કરતા, આનંદ કરતા શ્રી ઠાકોરજીના દર્શન કર્યા છે અને મને ખબર છે આ આ વેણુ વાગે ત્યારે શું થાય છે. એટલે પેલી અત્યંત આનંદમાં ભરાઈને કહે છે કે સખી શર્મા નહીં, મારી સામે વર્ણન કર કે એ પરમાત્મા શ્રી હરિ જ્યારે વેણુનો નાદ કરે છે ત્યારે વાસ્તવમાં શું થાય છે, મારે જાણવું છે. અને સ્વાભાવિક રીતે જ્યારે પોતાના પ્રિયની વાત કરવાની વાત આવે ત્યારે કોણ પાછળ પડે? તમે આ ચીજ જે અલૌકિક છે ને એને થોડી લૌકિકમાં ઉતારો. ઘરમાં એક નાનકડું બાળક હોય એટલે અચ્છા પહેલા તો એ સત્ય છે, જાણી લેજો કે આપણને એમ લાગે કે આપણે છોકરાઓને સાચવીએ છીએ, હકીકતમાં એક છોકરું આખા ઘરને સાચવે છે. હવે તમે જોજો કે એ એ બાળક રોજ કંઈ ને કંઈ શીખે છે, રાઈટ? રોજ કંઈ ને કંઈ, કોક દિવસ ચાલતા, કોક દિવસ બોલતા, કોક દિવસ કંઈક તોફાન કરે, કોક દિવસ કંઈક કરે, કોક દિવસ કંઈક કરે, હે ને? તો એ જે ચાલતું હોય છે એ બધી જ લીલાઓ છે ઘરના લોકોને બહુ જ ગમે કે એનું વર્ણન કરે. આજે તો આમ કર્યું, આજે તો આમ કર્યું, તમને એ ગમે છે ને? એ જીવતા બાળકની લીલા છે એ જ વૈષ્ણવને પોતાના ઠાકોરજીનું ગમે. ફરક કાંઈ નથી. આ લૌકિક છે, અહીંયા અલૌકિક છે, સેમ. અરે મને પ્રભુ કહો તો ખરા. આપણા બાળકોને પ્રેમ કરવાનું, આપણા માતા પિતાને આદર આપવાનું, આપણા પતિ કે પત્નીની સાથે મિત્રતા રાખવાનું અને ઠાકોરજીને ભજન કરવાનું, ઠાકોરજીની ભક્તિ કરવાનું, ભગવાને આમાં ખાના આપ્યા છે? આ તો એક જ હોય ને, તમે આમ લગાવ્યું કે આમ લગાવ્યું એ તમારા હાથમાં હોય. આ છે એક જ હૃદય, પરમાત્મા એક જ આપ્યું છે. એટલે એ એ હૃદયથી આપણે જ્યારે બાળકને પ્રેમ કરીએ છીએ એના અંદર આપણા હૃદયમાં જેવી ભાવનાઓ આવે છે એ જ ભાવનાઓ જ્યારે સેવામાં હોઈએ છીએ ત્યારે આવે છે. ફરક કાંઈ નથી, બસ એનો વિષય અલૌકિક એટલે એનું ફળ અલૌકિક, વિષય લૌકિક તો ક્યારેક ફળ પણ લૌકિક. સાવધાનીથી સાંભળજો, જો તમે ગ્રહસ્થ છો તો એ લૌકિક પણ જરૂરી હોય તો કરવું જ જોઈએ. પહેલા ફરજ પૂરી કરજો. ઠાકોરજી પોતાની કોઈ ફરજને મૂકીને વાંસળી વગાડવા વંદરાવનમાં બેઠા નથી, યાદ રાખજો. 16108 માંથી એક પણ ક્યારેય રિસાઈ નથી. બહુ મોટી વાત કહેવાય. જેટલા છોકરા હતા એ બધા બરાબર સાચવ્યા છે, હે ને? બાપ નહીતર કંસને માર્યો એટલે રેડીમેડ મથુરા મળતી હતી, યસ નો? રેડીમેડ મથુરા મળતી હતી, પણ સાંદીપની ઋષિને ત્યાં ગયા, લાકડા ફાડ્યા, હે ને? પેલા સુદામા બ્રાહ્મણની સાથે ભણ્યા અને પોતાના કાંડે સોનાની દ્વારકા ઉભી કરી બાપાનું, બાપાની મથુરા નથી જોતી. કારણ કે આ ચરિત્ર મને ને તમને આપણને કશું કામ ના લાગવાનું હોય તો કઈ મિનિંગ જ નહીં રહે. યાદ રાખવાનું, હવેલી એટલે ટાઈમ પાસની જગ્યા નહીં, નહીં ને નહીં જ. હવેલી એટલે આપણા વ્યક્તિત્વને વિકસવાની જગ્યા, આપણા હૃદયને, આપણા મનને, આપણા મગજને પોષણ આપવાની જગ્યા. પરમાત્મા શ્રી હરિના ચરિત્રને જુઓ, એક પણ વખત એવું બન્યું નથી કે કોઈ ફરજમાંથી ચૂક્યા હોય. વસુદેવ દેવકીને ક્યારેય પણ એવું લાગ્યું નથી કે છોકરાનું ધ્યાન અમારા ઉપર નથી. એ ગોવાળિયો હતો તો પણ, એ મથુરાધીશ થઈ ગયા તો પણ, અને એ દ્વારકાધીશ થઈ ગયા તો પણ. કારણ કે આપણે એ ના શીખીએ તો ધૂળ આપણે કઈ. તમે જેનું ભજન કરો એના ગુણ આવે તમારામાં, જેના વિશે બહુ વિચારો એવા થઈ જાવ કે નહીં, આમ સરખી હાઈટ હોય ને કોઈ એમ કે લે લાતું તો અમિતાભ બચ્ચન જેવો લાગે છે, એટલે પછી તમે જોજો એ ઓલી આટલી દાઢી કરાવી લે, થાય કે ના થાય?
આપણી જુવાન દીકરીઓ છે એ લોકોને જોજો, એ લોકોને જે ચાલતું હોય આજકાલ એ પ્રમાણે બધું એ પ્રમાણે પેલા વાળમાં થોડો કલર કરી નાખે ને ફલાણું કરે એવા કપડાં પહેરે નાતે ને, કેમ કે એના જેવું દેખાવાનું ગમતું હોય છે એને. હવે હવે આ ઓલું નીચેનું રોકેટ છે ને છોડી દો, ઉપગ્રહને ઉપર ચડાવો, એ જે ભાવ લૌકિકમાં છે એક્ઝેક્ટ એ જ વસ્તુ અહીંયા લઈ આવો. તમે જેના વિશે વિચારશો એવા થશો. કૃષ્ણ વિશે વિચારશે એના જીવનમાં કૃષ્ણના ગુણો આવશે, કોઈની ફરજથી ભાગે નહીં, ભાગે જ નહીં. આપણે એમ કે રણછોડ તો થયા હતા, નો, એ સ્ટ્રેટેજી હતી. ભગવાન ડરીને ભાગે એવો કોઈ દુનિયામાં પેદા થયો જ નથી, થશે નહીં. દસ માથાવાળાની સામે એકલા ઉભા રહી ગયેલા ખાલી વાંદરાઓને લઈને તો એ કોનાથી ભાગે? નો, મને ને તમને શીખવાડે છે તમારા જીવનમાં. હું બહુ મોટો છું એટલે મારી સામે દસ માથાડો આવીને ઉભો, તમારી સામે કોઈ દિવસ દસ માથાડા નહીં આવે, એક એક માથાવાળા આવશે. ભાગશો નહીં, નહીં તો જીવનનો લાભ નહીં મળે. અને આપણે હવે તો બે દીધીને પરિચય કહેવાય, હા ઘર ઘરના છીએ એટલે બોલી જ જાઓ, કહી દઉં ને. અસલમાં માળા કરવાની મજા તો જ આવશે જો સંસારની ફરજો પૂરી કરશું. જેણે સંસારની ફરજો પૂરી કરી નથી, ના ઘરવાળી ઉપર ધ્યાન દીધું, ના ઘરવાળા ઉપર ધ્યાન દીધું, ના છોકરાઓની સામે કંઈ ધ્યાન દીધું, ના સમયસર જે કંઈ કરવાનું નોકરી વગેરે હતું એ બધું કર્યું, ધૂળ માળા હાથમાં લઈને બેસતા છે, મજા આવતી હશે? કારણ કે જેનું નામ લો છો એ તો કોઈ ક્યાંયથી ભાગ્યા નથી, અને આપણે એનું નામ લઈને પણ કંઈ શીખ્યા નહીં તો શું મતલબ હતો? અંગ્રેજીમાં બહુ સરસ કહે છે કે જ્યારે ગુજરી જશો ત્યારે ઉપર જશો તો ભગવાનને શું જવાબ આપશો? તો એને કહ્યું, ભગવાન શું પૂછશે? તો કે ભગવાન એમ પૂછવાના છે, સો હાઉ વોઝ ધ હેવન? શું જવાબ આપશો? એટલે અહીંયા તમે જેની બાજુમાં બેઠા છો એની સાથેનો તમારો વ્યવહાર કેવો છે? આ બરાબર છે તો આ ચોક્કસ બરાબર હશે, અને આમાં ઠેકાણો નથી તો અહીંયા ભગવાન ભગવાન. મનુષ્યનો મનુષ્ય સાથેનો વ્યવહાર સૌથી પહેલો ધર્મ, મનુષ્ય સિવાયના પ્રાણીઓની સાથેનો મનુષ્યનો વ્યવહાર મુખ્ય ધર્મ, અને પછી, કારણ કે જે દેખાય છે એની સાથે મારો તમારો વ્યવહાર બરાબર ના હોય તો જે દેખાતું નથી ત્યાં શું હોય? એટલા માટે થઈને ઠાકોરજી પાસેથી શીખવા જેવું છે, પરબ્રહ્મ પરમાત્મા કદીએ કોઈ પણ જાતની ફરજોમાંથી ચૂક્યા નથી. પરમાત્મા શ્રી હરિ જ્યારે વેણ ગોપીઓને બોલાવે છે તો તમે સમજી લેજો એ કઈ ગોપીને બોલાવે છે? કહ્યું કે જે પોતાના ઘરના કામ બરાબર એને, પોતાના ધણીને સાચવે, પોતાના બચ્ચાઓને, પોતાના સાસુ સસરાઓને આતે, અને એમાં પછી કસમકસ કઈ કે ભાઈ હું આ રસોઈ કરતી હોઉં ત્યારે તો વાંસળી ના વગાડ, મારાથી ખીરમાં મીઠું પડી જાય છે. કેટલા બધા ભજનો આપણે એવા સાંભળ્યા છે ને, કેમ કૃષ્ણને ફર્યા, મોરલી કાં રે વગાડી, મતલબ વાય, તને ખબર નથી મારે કામ છે, દોવાની છે ગાય ને હું પેલા પેલા ગોધાના એટલે કે બળદના પગમાં દોરી બાંધી દઉં છું, છોકરાઓને બંધાઈ જાય છે ભૂલમાં, ધણીનું આમ થઈ જાય તેમ થઈ જાય, ઓલા બધા મારી ઉપર આડું નાખે, તારી અકલ ક્યાં ગઈ, તારું મન ક્યાં છે, નામ તેમ મારે કેમ કેવું, તારું નામ તો બોલાય નહીં. જુઓ પ્રેમની કેવી હાલ છે. અને ભગવાનને બહુ મજા આવે કે તું એમ હેરાન થા ને એ તો મને ઓર કરે. પૂજ્ય મુરારી બાપુજી પાસેથી સાંભળ્યું, મંદિરોમાં ભગવાનની મૂર્તિ હસતી હોવી જોઈએ, અને એ હસતા ભગવાનની સામે ઉભેલો ભગત રોતો હોવો જોઈએ. ભગવાનના વિરહમાં શ્રી ઠાકોરજીનો જેને વિરહ થાય છે એ તો પ્રત્યક્ષ સામે ઊભા હોય તોય વિરહ થઈ શકે છે. કેવી રીતના? તો કે આજે એને ગમે એવું કંઈ મેં કામ કર્યું નથી, આજે જરાક મારાથી કોકને ખીજાવાય એ બધું આને ગમે નહીં, એટલે મંદિરે આવ્યા સિવાય તો મારાથી રહેવાય નહીં, પણ આજે મેં જે કામ કર્યું છે એને રાજી કરે એવું નથી, એટલે મને આંખમાં આંસુ આવે. હે પ્રભુ, તું મને એવી બુદ્ધિ આપજે કે મારી થોડી સહનશીલતા વધી જાય અને હું બધાને મારી આસપાસનાને પણ રાજી કરું, તો મને ખબર છે હું અહીં આવીશ ત્યારે તું જગન્નાથજીની જેમ આમ સીધા હાથ કરીને મને આલિંગન કરવા માટે થઈને સામે ઊભો હોઈશ. તો પરમાત્મા શ્રીહરિની સાથે મારો તમારો સંબંધ બને. આપણે ગઈકાલે જ કદાચ ચર્ચા કરી ગયા કે જો એવી રીતે સંબંધ બનાવીએ કે એ કોઈ આમ બહુ ઉપર રહે છે ને આપણા હાથમાં તો કોઈ દિવસ આવે જ નહીં ને એવું ઇમ્પોસિબલ ટાસ્ક હોય તો એના માટે શાના માટે આપણે પ્રયત્ન કરીએ? આપણે એના માટે જ પ્રયત્ન કરવાના છીએ કે જે આપણને મળી શકે, આપણી સાથે એનો સંબંધ થઈ શકે છે એવું જ્યારે આપણે વિચારીએ તો એવા પરમાત્મા આપણને જરૂર પ્રાપ્ત થાય.
એટલે આ મળે છે બધાને, એટલા માટે મને બહુ ગમે પુષ્ટિમાર્ગના નિયમ જે દર્શન. તમે કોઈ પણ મંદિરોમાં જાઓ તો ઠાકોરજી આમ બહુ ઊંચા ન હોય કે આ તો હાથમાં આવે જ નહીં ને ભાઈ. ના, આપણે ત્યાં તો એટલું બધી ભાવનાઓ છે કે જ્યારે ઠાકોરજીને પોઢાડીએ ત્યારે પણ એટલા બધા નહીં ને, ઉલટાનું ન્યાય રાત્રે કદાચ નીંદર ઉડે તો કદાચ જાગી જાઓ તો તમને કંઈક અમારે ખાવા પીવાનું રાખવું જોઈએ, ન્યાય બનતો જારીજી ત્યાંય વળી પાછો કંઈક ભોગ ને, કેટલી કેટલી ભાવનાઓથી. કારણ કે જેમ આપણે આપણું નાનકડું બાળક છે એ 24 કલાકમાં ગમે ત્યારે ખાવાનું માંગે, માં કોઈ દિવસ ના ન પાડે, એની પાસે રેડી જ હોય, એવી જ રીતના ઠાકોરજીની સેવા કરીએ છીએ. યથા દેહે, મને ગમે ત્યારે ભૂખ લાગે ને મને ખાવું હોય ત્યારે હું કાઢી લઉં છું, તેવી રીતના મારા ઠાકોરજીને પણ ગમે ત્યારે ભૂખ લાગી શકે, આવા ભાવથી વૈષ્ણવો સેવા કરતા હોય છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિની સાથે આ વેણુનાદથી ગોપીઓએ વાસ્તવમાં શું કર્યું, કહે છે સંબંધ બનાવ્યો છે. અને આ સંબંધ છે એ જ છે જે ગોપીજનોને પરમાત્મા શ્રીહરિની પરોક્ષમાં પણ નજીક ખેંચી જાય છે. એટલે ગોપીઓએ પરસ્પર જ્યારે બોલવાનું શરૂ કર્યું તો સૌથી પહેલું તો એને વેણુનો તકલીફ બધી કાઢી. કહે છે કે આ આ વાંસળીને લઈને ભેગા સુએ તોય પોતાની સાથે રાખે છે. શૈયાજીમાં વેણુજી સાથે પધારે કે નહીં પધારે આપણને, એટલે ગોપીને સૌથી પહેલો જો વાંધો હોય તો વેણુ સાથે. શું કામ? તો કે કૃષ્ણ પરમાત્મા જ્યારે જ્યારે, મેં જોયું છે કે મને જ્યારે દર્શન આપે છે ત્યારે મેં વેણુ વિનાના ઠાકોરજીને જ જોયે. ક્યારેક વેણુ ધરે, ક્યારેક વેણુ પાસે રાખે, પણ વેણુ અને ઠાકોરજી જાણે એનું અંગ હોય એટલી બધી ભેગી ભેગી ફરે છે. અને કેમ કે એ એ વેણ પુરુષ જાતિનો થઈને છોડતો નથી, એને એને ગમું છું હું અને સાથે ચોંટતો રહે છે. એ ગોપીઓ રીતસર ઈર્ષ્યા કરે છે વેણુની. એટલે પછી કોઈએ પૂછ્યું વેણુને કે કંઈ કારણ ખરું, કંઈ તેવું કંઈ તપસ્યા કરી છે, એવું કશું છે કે કૃષ્ણ તને છોડતા નથી? તો અમારી પણ ઈચ્છા છે, અમારે એવું બધું કરવું છે. એટલે વેણુએ કહ્યું કે હા, એવું પૂછો તો અમે કંઈક કહીએ તમને, હે ને? ગોપીઓએ પૂછ્યું હા બતાવ તેવું શું કર્યું છે. એટલે પછી ગોપીઓની સામે વેણુ કહે છે કે વાસ્તવિકતા તો એ છે કે મેં જે કર્યું છે હું કોઈને પણ કરવું પડે એવું ઈચ્છું નહીં. આ જંગલની અંદર હું જન્મ્યો, આ નદીઓના પાણીથી મોટો થયો, અહીંયા સુધી તો આનંદ હતો કારણ કે મારી ચારે બાજુ મારા જ ભાઈ ભાંડુઓ બધા, અલગ અલગ પ્રકારના વૃંદાવનના વૃક્ષો અને ખાલી વૃક્ષો થોડા, વૈષ્ણવો તો વૈષ્ણવોના સંગમાં રહેતો હતો. પણ એક સમયે વાંસળી બનાવનારો કોઈ આવ્યો અને એ વાંસળી બનાવનારો આવીને મને કાપીને લઈ ગયો. એણે જે મને કાપ્યો એ મેં સહન કર્યું છે. કાપીને લઈ ગયા પછી એ તો કેટલા બધા વાંસ હતા એ બધા વાંસને એણે લીધેલા, પણ એમાંથી મને મારી ઉપર જ એની નજર પડી કે આમાંથી બહુ સારી વાંસળી બને. એટલે એ પોલો વાંસ હોય તો ખાલી પોલો વાંસ તો વાગે નહીં, એની અંદર બરાબર યોગ્ય અંતરે છિદ્ર કરવા પડે. અને એ છિદ્ર છે એ કંઈ, હે વાંસ તારામાં છિદ્ર થઈ જાય એમ પ્રેમથી હાથ ફેરવવાથી છિદ્ર થાય નહીં. છિદ્ર કેવી રીતના થાય? એવું ગરમા ગરમ મોટો સળિયો લઈને એ મારી અંદર જ્યારે પેલું કરે છે એવી સમયે મારી અંદર છિદ્ર થાય છે. ને એમાંય તે એકદમ બરાબર છિદ્ર થવા જોઈએ, બિલકુલ પણ પેલું ન થવું જોઈએ. અને ત્યારે એ બરાબર યોગ્ય અંતરે યોગ્ય માપે છિદ્ર થાય તો જ એ વેણું યોગ્ય થાય, વગાડવા લાયક થાય. અને મેં એ સહન કર્યું છે. બે ચાર વસ્તુ જ કહી અને એના દ્વારા ગોપિકાઓને કહ્યું કે જે આવા તપશે, તમે કહો છો ને તપ, તો જે આવા તપશે એ બધાને કૃષ્ણ પોતાના હોઠે લગાવશે. પણ ગોપીઓએ કહ્યું કે પણ સગવડ તો જો, તને કેટલી સગવડ આપે છે કૃષ્ણ? એટલે વેણુએ કહ્યું એવી કઈ સગવડ નથી, અહીંયા ભેટમાં ભરાવી નાખે ને વળી મન થાય તો વગાડે. અરે ગોપીએ કીધું એને થોડું, તને તને થોડી ખબર પડે તને કેટલી સગવડ, સુખનો નિયમ છે આપણને બીજાનું વધારે લાગે. એટલે વેણુએ કીધું કે હે ગોપીઓ, તમને જો મારું સુખ વધારે લાગતું હોય તો જરાક તમે મને કહેશો કે મને એવું બધું શું સુખ છે? ઓહો, અને ગોપીએ શરૂ કર્યું. ગોપી કહે છે કૃષ્ણના હાથ એ તારો પલંગ, કૃષ્ણનો હોઠ એ તારો તકિયો, કૃષ્ણના આંખોની પાંપણ એ તારા ઉપર પંખો કરે છે, કૃષ્ણના નાકમાં નકવેસર એ તારી ઉપર છત્ર છે. અને ઓલા વેણુને એમ થવા માંડ્યું કે ઓહો, એટલું બધું છે? કૃષ્ણના હાથ તારો પલંગ, કૃષ્ણના નાકનું નકવેસર છત્ર,
કૃષ્ણની આંખોની પાપણ તારા માટે થઈને પંખો અને કહે છે વગાડતા નથી, હકીકતમાં તારા બંને ચરણ દબાવે છે. અને આટલું કરે છે તો આટલું કરીએ તો સારા સારાની નીંદર આવી જાય. ને તું કેવો છે કે તને નીંદર નથી આવતી? એલા ત્યારે તો વેણુને ખબર પડી કે ઓ આટલું બધું છે, પણ એ તો હું જ બીજાને આપણું સુખ વધારે લાગે. ગોપીઓ કહે છે જે હોય તે, પણ હકીકત એ છે કે વાંસળી વગાડતા કૃષ્ણને જેણે જોયા એની જ આંખ આંખ છે, બાકી બધી મોરના પીંછામાં રહેલી ખોટી આંખ છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ. ગોપીઓ એક બીજીને કહે છે અમને કોઈ પૂછે, વેદની રૂચાઓ જ એ ગોપી બનીને આવી છે. એનો મતલબ એવો થયો કે આ સ્ટેટમેન્ટ એ કોઈ ગામડાની સ્ત્રીઓનું નથી, આ સ્ટેટમેન્ટ સાક્ષાત વેદના મંત્રોનું છે. જેણે કૃષ્ણને મોરલી વગાડતા જોયા છે એ જ વાસ્તવમાં એની આંખનું ફળ પ્રાપ્ત થયું છે. તમને ખબર છે આરતીમાં સૌથી વધારે વૈષ્ણવ હોય, હા કે ના? આરતીમાં સૌથી વધારે, આરતીમાં વેણુજી ધરે અને આંખોનું ફળ પ્રાપ્ત કરે છે. પુરાણોમાં લખ્યું પણ છે. શું લખ્યું છે? એક બાજુ આખી પૂજા આખો સેવાનો ક્રમ અને એક બાજુ એકલી આરતી. એકમાત્ર આરતી કરવાથી, મતલબ તમારા ઘરમાં ઠાકોરજી વિરાજતા હોય, કંઈ જ ન કરી શકતા હો, આરતી કરો. મારી ભૂલ ના થતી હોય તો વામન પુરાણમાં લખ્યું છે, ભૂલ થતી હોય તો ભૂલચૂક લેવી દેવી, 18 છે, આપણે એટલું બધું તો યાદ ના રહે, પણ 99% વામન પુરાણમાં લખ્યું છે. અને મેં એમ સ્પષ્ટ લખેલું છે કે એક બાજુ સંપૂર્ણ પૂજાનો ક્રમ, આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમનીય, સ્નાન, વસ્ત્ર, જનોઈ, તિલક, ચોખા, કેટલો પુષ્પ અને અબીલ ગુલાલ, નૈવેદ્ય, અત્તર ધરાવીએ, કેટલા બધા ક્રમ હોય. એક બાજુ આ બધા ક્રમ અને એક બાજુ એકલી આરતી, અને આરતી કરવાનું ફલ એ જ આરતીના દર્શનનું પણ ફલ. આ શ્રાવણ મહિનામાં આવશે ને, પદ્મપુરાણમાં લખ્યું છે, આ તો મને બરાબર યાદ છે, પવિત્ર બારસને દિવસે કોઈ પણ પ્રકારનું પવિત્ર શ્રી ઠાકોરજીને ધરાવો, જે જે ફળ પોતાના હાથે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરાવવાનું ફલ એ જ કેવળ દર્શનનું પણ ફલ. પવિત્ર કોઈ ધરાવે છે એના દર્શન કરો તો એનું પણ એટલું જ ફળ. તો કહે છે શ્રી હરિના જે એ વેણુ વગાડી રહ્યા છે એવા પ્રભુના દર્શન માત્ર કરવા એનાથી જે ફલ પ્રાપ્ત થાય છે એ વાસ્તવમાં આંખના હોવાનું ફલ છે. એટલે ભગવાને આંખ આપી એનું ફળ શું કહ્યું? વેણુ વગાડતા શ્રી હરિના દર્શન કરો. તે પછી ગોપીઓ કહે છે કે અમને એમ લાગે છે કે આના કરતા વધારે આંખનું ફળ બીજું કોઈ નથી, નેત્રવાળા પ્રાણીઓ માટે થઈને આ શ્રી કૃષ્ણનું દર્શન એ જ એકમાત્ર અમને ફળ લાગે છે. પછી તો કહે છે આ તમે વૃંદાવનના દર્શન કરો, આંબાની કૂંપણ છે, મોરના પીછા છે, પુષ્પોના ગુચ્છ છે, કમળોની રંગબેરંગી માળાઓ છે, અને એની સાથે સાથે પરમાત્મા શ્રી હરિ ક્યારેક ઓલું વસ્ત્ર એમણે જે ધારણ કરેલું છે એ આડું આવી જાય, અને ક્યારેક ક્યારેક ભગવાનની માળા એ આડી આવી જાય, નટવરની જેમ ભગવાન શ્રી હરિ ક્યારેક ઠુમુક ઠુમુક નાચે, કોઈ સમયે ગોવાળિયાઓના ખંભા ઉપર હાથ મૂકે, કોઈ સમયે કોઈની સાથે હસે, કોઈ સમયે કોઈની સાથે તાળી આપે, આ શું કરે છે? કેવું પરમાત્મા શ્રી હરિ આપણા મનનું આકર્ષણ કરે છે. હવે જોવાની વાત છે, આપણે એમ થાય આટલું પીતાંબર પહેરેલું છે, આટલું વનમાળા, એ શું છે? તો કહ્યું કે એ ભારતની મહિલાઓને ખબર છે એ શું છે. શું? તો કે પોતાના પતિના મનનું આકર્ષણ છે તે વધારે કેનાથી થશે? કહ્યું મર્યાદાથી થશે. કેટલી સુંદર અદ્ભુત વસ્તુ છે, અને એ ભારતમાં જ છે, એ દુનિયામાં બધે દેખાતું નથી. મર્યાદામાં વધારે આનંદ છે. હવે આટલી ઉંમરના લોકો મારી સામે બેઠા છે એટલે આ ચીજ હું કહું તો તમે તરત જ કેચ કરી લેશો. વાસ્તવમાં જીવનની મજા મર્યાદામાં જ છે, મર્યાદામાં જ છે, મર્યાદામાં જ છે. બોલવામાં મર્યાદા, વર્તનમાં મર્યાદા, વ્યવહારમાં મર્યાદા, એના અંદર જે આનંદ છે એવો આનંદ એ આછકલા થઈને ફરવામાં અને કોઈ પણ પ્રકારના બંધનો ન રાખવામાં નથી. કારણ કે જે ઢાંકેલું છે એનું જ આકર્ષણ છે, જે મળી ગયું તો પછી શું આકર્ષણ છે, હે ને? પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિએ પણ એવું કર્યું, પીતાંબર પહેરે છે, પીળો દુપટ્ટો નાખે ને પાછી માળા. હવે કમળ જે માળામાં તમે પોરવેલું હોય, માળા કેટલી જાડી, અને આખરે કૃષ્ણ હતા તો કેટલાક હતા, તો કમળ આડા આવી જાય તો ઠાકોરજીના શ્રીઅંગનું દર્શન ના થાય. તો કહે છે એટલા માટે જ એવું કરે છે, ઠેકડા મારે છે તો માળા આમ થાય તેમ થાય, તો થોડાક શ્રીઅંગના દર્શન થાય, થોડાક ના પણ થાય. તમે એવા અનેક વૈષ્ણવોને ઓળખતા હશો કે નાથ દ્વારા જવું તો ક્યારે જવું? તો ઉનાળામાં. ઉનાળામાં કેમ? એમાં મંગલામાં જ, અને શિયાળામાં મંગલામાં,
ક્યારેય નહીં. કેમ? તો કે કેવલ મુખારવિંદ, બાકી દર્શન જ ન થાય એવું. તો ભગવાન શ્રી હરિ મનનું આકર્ષણ કરે છે. ગોપીઓએ વેણુના મહિમાનું વર્ણન કર્યું અને એ બાદ પછી વૃંદાવનના મહિમાનું પણ વર્ણન કર્યું ને એમ કહે છે કે હે સખી, આ વૃંદાવન તો ભૂલોકના યશને પણ વિસ્તારે છે. સ્વર્ગાદી લોકો શ્રેષ્ઠ છે, ત્યાં સગવડ બહુ છે એવું કહે છે, પરંતુ જે જે વૃંદાવન છે એ તો સમસ્ત વૈકુંઠાદી લોકો કરતાં પણ વધારે છે. કારણ કહ્યું, યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણચંદ્ર એના વજ્ર અંકુશ પદ્મ ધ્વજ વગેરે ચિહ્નોથી અંકિત થયેલું છે આ વૃંદાવન, એટલે એ શોભારૂપી સંપત્તિને પ્રાપ્ત કરનારું બન્યું છે. પરમાત્મા શ્રી હરિ એ પોતે જ નીલ મેઘ અને વેણુ વગાડે એ જ ગડગડાટ છે, અને એ સાંભળીને પછી મત્ત બનેલા મોરલાઓને જુઓ તો કેવા ઠુમુક ઠુમુક કરતા નાચે છે. એવું લાગે આખા વૃંદાવનમાં માત્ર મોરને છોડીને બીજા બધા એકદમ સ્થિર થઈ જાય છે. પરમાત્મા શ્રી હરિ ની વેણુનું આ નાદ જ્યાં થઈ રહેલો છે તે વૃંદાવન એ અદ્ભુત છે. એ પછી તો એક ગોપીએ કહ્યું, આ સર્વભૂત મનોહરમ છે ને, સમસ્ત પ્રાણી માત્રને મનોહર એવો વેણુનાદ છે. એટલે એક ગોપીએ કહ્યું કે મારી નજર પડે છે આ હરણીઓ ઉપર, કારણ કે આપણા કરતાં તો એ ભાગ્યશાળી છે. કેમ? તો કે આપણને તો આ લોક મર્યાદા અને વેદ મર્યાદા નડે છે, પરંતુ આ હરણીઓ તો પોતાના પતિ ઓલા કૃષ્ણસાર નામના મૃગની સાથે એ કૃષ્ણ જ્યાં વેણુ વગાડતા હોય ત્યાં જઈને ઊભી રહે છે, અને હરણ એ સ્વરમાં જ બંધાય છે ને. હરણનો શિકાર કરનારાઓ છે એ સુંદર જંત્ર વગાડે અને ઓલો આંખો બંધ કરે અને એના હિસાબે જ હરણનું એનું મૃત્યુ થાય છે, એવું આપણે ત્યાં બહુ પ્રસિદ્ધ છે. તો કહે છે, જેવો એ દિવ્ય વેણુનાદ થાય એટલે પોતાના પતિની સાથે ત્યાં જઈને ઊભી રહે છે, અને એ હરણી શું કરે છે? ગોપીનો ભાવ, એ કહે છે આંખોથી ભગવાનની પૂજા કરે છે. આંખોથી શિકાર થાય એ તો આપણે સાંભળ્યું છે, પરંતુ આંખોથી પૂજા પણ થઈ શકે એ તો પશુ શીખવાડે છે આપણને. આનો મતલબ એ થયો, આ અત્યારે જ કહી દઉં કારણ કે મારી પાસે એવો વધારે સમય નથી, અને એ કે આપણે હરણ જેવા હોઈએ કે વંદરાવન જેવા સાવ જળ જમીન જેવા હોઈએ કે પક્ષીઓ જેવા કે ગાય જેવા જેનું જેનું આમાં વર્ણન આવે, આપણે ગમે તે હોઈએ કૃષ્ણની વેણુનો લાભ આપણને મળી શકે છે એનું અહીંયા ગેરંટી આપવામાં આવી છે. એટલે કોઈ દિવસ પણ પોતાની કક્ષા એના વિશે બહુ વિચારવું નહીં, હું આમ છું ને મારા મત લૌકિક ભાવ વધારે છે ને આ છે ને તે છે ને, ભગવાનને વાંધો નથી, તું હું કામ તને ઓલું ઘી સૂર હોય કે કાહે ઘીઘિયાત હો. એ ખાલી સુરદાસજીને જ નથી કહેવામાં આવ્યું, આપણને પણ કહેવામાં આવ્યું છે કે જેટલો ચાન્સ મળે શ્રી કૃષ્ણ શરણમ મમ કર લે, કંઈ તનુજા વિત્ત જા અથવા તો માનસી સેવા કર લે. આ ઘીઘિયાવામાં એ કેવળ સુરદાસજીને નહીં, વૈષ્ણવ માત્ર ના પાડી છે. બેઠો બેઠો રોયા નહીં કરતો, તારી સામે ઠાકોરજી તારી ગોદમાં પધરાવી દીધા છે વલ્લભે, અને એ પછી તું હજી રોયા કરે તો હવે તારા બાઇક બીજું, અને તું કેવો છે તારા કરતા એ વધારે એને ખબર છે, છતાંય આપણી મરજી ના હોય તો આપણા ઘરમાં કોઈ ઘૂસી શકે? તો એના ઘરમાં આપણને ઘૂસવા દીધા છે એનો જ મતલબ છે એણે એ બધું ઇગ્નોર કર્યું છે, તો એ ખુદ ઇગ્નોર કરે છે ને તું હાથે કરીને શું કામ એને એકનું એક નાડું પકડીને બેઠો છે. એટલે પરમાત્મા શ્રી હરિ ના પાડે છે કે તું એ બધું ના કરીશ, હું જે કરું છું એ જો. અહીંયા ઘૂસી ગયો છે, ખબર છે, મંદિર એટલે પૃથ્વીનું વૈકુંઠ કહેવાય. હાજી, અને વૈકુંઠની અંદર કરેલું ભગવાનનું કીર્તન, ભગવાનનું સ્મરણ, ભગવાનનું ભજન, ભગવાનની સેવા, અનંત ફલ છે પ્રભુ. ઠાકોરજીની સામે બેસીને માળા કરો એનો કોઈ અંત જ નથી, એ ફલ તમને જીવનભર મળ્યા જ કરે. અહીંયા બેસીને કરેલી સેવા, અહીંયા બેસીને કોઈના રૂંછેલા આંસુ, બહુ મહત્વ છે એનું, કારણ કે આ ભૂ વૈકુંઠ કહેવાય. હાજી, તો પરમાત્મા શ્રી હરિનું આ જે દિવ્ય સ્વરૂપ છે એ જ્યારે હરણીઓ જોવે છે ત્યારે ભગવાનની આંખોથી પૂજા કરે છે. કહેવાય તો મૂઢમતી, પરંતુ એ હરણાઓ એ પશુઓ નથી, વાસ્તવમાં મૂઢમતી નથી, હકીકતમાં તો અસલમાં એની પાસે જ બુદ્ધિ છે. પછી તો કહ્યું કે એવી જે આકાશની અંદર દેવતાઓ છે એની દેવાંગનાઓ એની ઉપર નજર પડે છે. દેવાંગનાઓ પોતાના પતિઓ સાથે બેઠી છે, પરંતુ જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા એ અદ્ભુત વેણુનું ગીત વગાડે છે એ સમયે એ લોકો પણ પોતાના ધૈર્યને છોડી દે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ગોપીઓએ ગાયોની સામે દ્રષ્ટિ કરી કે આપણા કરતાં તો આપણી આ ગાયું પણ બહુ વધારે ભાગ્યશાળી છે, એ વેણુ વગાડે છે આપણને સંભળાય છે, આપણે અહીંયાથી એક ડગલું પણ ઘરની બહાર પગ ન મુકાય, કારણ કે મૂકીએ તો આ હા હું જવા ના દે. પરંતુ જો ગાયો કેવી છે, તો પોતાના ગળાની અંદર રહેલી ઘંટડીઓને વગાડતી વગાડતી અને એમના પગની અંદર બાંધેલા ઘુઘરાઓને વગાડતી વગાડતી આપણને બધાને ઈર્ષ્યા કરાવતી કરાવતી નંદનંદનની પાછળ ઉછળતી ઉછળતી, જેમ ઘોડાઓની પેલી રેવાલ ચાલ હોય એવી રીતના કરતી કરતી ગાયો લાખોની સંખ્યામાં કૃષ્ણની પાસે જાય છે.
પરમાત્મા શ્રી હરિ જ્યારે એ વેણુ વગાડે એ સમયે ગાયો એ પણ પોતાના કાનને ઊંચા કરી કરીને એ કૃષ્ણ પરમાત્માના વેણુને ગીતને સાંભળે છે અને ઓલા એના વાછરડાઓની સામે કોઈની દ્રષ્ટિ પડી એ કહે છે વાછરડાએ શું કર્યું કહ્યું ગાયના થનમાં પોતાનું મોઢું ભરાવ્યું પછી એક વખતે થન દબાવ્યું એટલે એક ઘૂંટડો ભરાય એટલું દૂધ એના મોઢામાં આવી ગયું અને ત્યારે જ કૃષ્ણની વેણુ વાગી બસ આટલું થવાના કારણે થઈને એ ઓલું વાછરડું છે એ દૂધને ઉતારી શકતું નથી અને કાઢી પણ ના શકે આંચળને મૂકી પણ ના શકે અને એ પણ પોતાના નાનકડા કાન ઊંચા કરીને કૃષ્ણ પરમાત્માની વેણુનું શ્રવણ કરે છે ગોપીઓ કહે છે કૃષ્ણ પરમાત્માની વેણુનો આ પ્રભાવ તો જુઓ કે પરબ્રહ્મ પરમાત્માની વેણુનો નાદ થવા માત્રથી પશુઓ ઉપર પણ આવી અસર થાય છે તો પછી હું ને તમે કોણ છીએ કોઈ ગોપીની દ્રષ્ટિ પડી છે આકાશની અંદર વૃક્ષોની ઉપર નજર કરો તો સાંજના સમયે જ્યારે ઓલા પક્ષીઓ છે દાણા ચણીને આવી ગયા છે એવે સમયે પોતાના નાના નાના બચ્ચાઓ માળામાં બેઠા છે અને ચે 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 કરીને પોતાના માતા પિતાને એ પોકારે છે હવે એ મોઢું ખોલે અને એના માતા પિતા છે એના મોઢામાં પોતે ચાવેલો દાણો છે એ આપવા જાય અને ત્યારે જ કૃષ્ણ વેણુ વગાડે ત્યાં ન દાણો મૂકી શકે ન પેલું દાણો લઈ શકે આનું મોઢું આના મોઢાની અંદર અને મા બાપનું મોઢું એના નાના બચ્ચાના મોઢામાં બંને જણા એને કાન તો નથી એને મીંડા છે એટલે જેને ઈંડા આવે તો એના દ્વારા કરીને કારણ કે શ્રવણેન્દ્રિય તો છે જ એટલે એ શ્રવણેન્દ્રિય વડે ભગવાન શ્રી હરિની દિવ્ય વેણુ છે એનું શ્રવણ કરે છે પરમાત્મા શ્રી હરિના દ્વારા કરવામાં આવતી વેણુના નાદને કારણે થઈને જુઓ તો ખરા આ જમનાજીની અંદર જે જળ વહી રહ્યા છે ગોપી બીજી ગોપીને કહે છે કોઈ દિવસ પણ વહેતા પાણીમાં કમળ ના ખીલે હંમેશા કમળ તલાવડીઓ આપણે જોઈ છે એટલે આપણને ખબર છે સ્થિર પાણીમાં જ કમળ ખીલે પણ જમનાજીમાં કમળ ખીલે છે એનો મતલબ કેટલું ધીરે ધીરે એ પાણી વહે છે તો કોઈ ગોપીએ કહ્યું તને ખબર છે એવું શું કામ થાય છે કહ્યું શું કામ થાય છે કહ્યું જમનાજીની કૃષ્ણની પાસેથી ખસવાની ઈચ્છા થતી નથી વહેવું પડે તો જ નદી કહેવાય નહીં તો હે ને કારણ કે પાણી બંધાઈ જાય તો ગંધાઈ જાય એટલે વહેતું તો રહેવું જોઈએ અને જમનાજી મને ને તમને પણ શીખવાડે છે વહેતું રહેવું જોઈએ એક જગ્યાએ સ્થિર નહીં થઈ જવાનું વહેતું રહેવાનું પરંતુ કૃષ્ણના દર્શન હજી થોડાક કરી લઉં એમાં એકદમ ધીરે 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 વહે છે એ ધીરે ધીરે ચાલતી હતી એટલે જ મંથરા એનું નામ તો રેખા હતું એની વે રામાયણની કથા નથી એનું નામ રેખા હતું બહુ ધીરે ધીરે ચાલતી હતી એ ધીરી ગતિ માટે જ જમનાજીને તે પણ મંથર ગતિ એ જલ વહે છે એમ કહેવાય કેટલું ધીમે કે કમલના પુષ્પો એ નીકળે એ ઉગે છે એટલું જ નહીં પરંતુ જમનાજી જોવે છે કે હું તો નદી છું ને મારું પાણી ગમે ત્યારે ગમે તેમ કંઈ આમ ન જતું રહે એટલે મારે કૃષ્ણ પાસે જવું તો શું કરવું કે કૃષ્ણ ભગવાનના હાથમાં વેણુને જોઈને રાજી થાય છે મારું પાણી પીને મોટો થયો છે વાંસ અને એ વાંસની વાંસળી છે જે કૃષ્ણના હાથમાં છે એટલે મારા દીકરાને જાણે કે તમે અપનાવ્યો છે એવા ભાવથી જમનાજી રાજી થાય છે એ વ્રજની નાની નાની નદીઓ રાજી થાય છે પોતાનામાં ઉગેલા કમળને જમનાજી કાઢી નાખે છે અને પછી પાણીની છાલક લાગે અને કૃષ્ણ જે કદમની નીચે ઉભા ઉભા વેણુ વગાડતા હોય ત્યાં એ કમળોને ધીરે ધીરે કરતા જમનાજી ત્યાં પધરાવી દે અને કહે છે હે નંદનંદન આપને વંદન આપના ચરણારવિંદની અંદર અમારો ઉપહાર છે એને સ્વીકારો છેલ્લે હરિદાસ વર્ય ભગવાન શ્રી હરિની સેવા કરે છે ગિરિરાજ ગોવર્ધન હરિદાસ તો ભાગવત અનુસાર યુધિષ્ઠિર પણ ખરા હરિદાસ તો ઉદ્ધવજી પણ ખરા ટીકાકારોએ લખ્યું છે પરંતુ હરિદાસ વર્ય એ એકમાત્ર ગિરિરાજજી કાલે મેં ભાઈ પૂછ્યું મને ખબર પડી ગિરિરાજજી અહીંયા બિરાજે છે બહુ ખુશીની વાત કારણ કે એ બધી હવેલીઓમાં અને એવી રીતના મર્યાદા પણ છે કેવી રીતે ન લવાય પરંતુ મને લાગે વલ્લભ કુલના કોઈ પધરાવી આપે તો મળે બાકી ગિરિરાજજી હોવા બહુ અઘરું છે વ્રજની અંદર જાઓ ને તો બધા સ્થાનો વિશે શંકા છે કે કૃષ્ણ અહીંયા જ કાલી એક નાગ નાથ્યો કે નહીં આ ગોપીના જ ઘરમાં માખણ ચોરેલું કે નહીં કારણ કે 5000 વર્ષ થઈ ગયા પણ બે બાબતમાં કોઈને શંકા નથી એક જમનાજી કોઈ પૂછે નહીં કે આ જમનાજી છે કે નહીં અને બીજા ગિરિરાજજી બધાને ખબર છે આ જ ગિરિરાજજી છે અને આ જ યમના બીજા કોઈ પણ સ્થાનના વિષયમાં પ્રશ્ન હોઈ શકે પણ આ બેમાં નથી એટલે ગિરિરાજજીની સન્નિધિમાં તમને લોકોને નિત્ય ઠાકોરજીના દર્શન થાય આ જાણીને વિશેષ આનંદ થાય ગિરિરાજજી પોતાનામાંથી ધાતુઓ આપે ગિરિરાજજી ઉપર ઝરણા વહેતા હોય એટલે એ પાણી પણ ગાયોને પીવા પડે ગોવાળિયાઓને પીવા પડે ઠાકોરજી દાવજી પણ એનો ભોગ લગાવે અને જ્યારે વરસાદની સિઝન હોય એ સમયે પણ ગાયો ચરાવવા તો જાય જ છે એટલે ગિરિરાજજીમાં રહેલી ગુફાઓ એ ગુફાઓ છે એના દ્વારા ઠાકોરજીની ગિરિરાજજી સેવા કરે છે
પેલા જે પશુઓ છે જે ગાયો છે એના માટે થઈને ગિરિરાજ જે ઘાસ ને પાણી ને એ બધું આપે છે અને કંદમૂળ વગેરે એ ત્યાં આસપાસ જે થતા હોય એના દ્વારા પણ ઠાકોરજીની સેવા કરે છે. એટલે આનો મતલબ એવો થયો કે હું ને તમે આપણે ચાહે પથ્થર જ કેમ નથી, ગોવર્ધનનું જે ફોર્મ છે એ તો પથ્થર જ છે, એને સ્ટોન છે ને, એટલે કદાચ આપણે સાવ પથ્થર જેવા કેમ ના હોઈએ, અથવા તો જમનાજી જેવા તરલ સરળ અને વહેતા કેમ ન હોઈએ, આપણે હરણી જેવા આપણને સૌંદર્યનું બુદ્ધિ હોય ને આપણે એનું દર્શન કરી શકીએ એવા કેમ ન હોઈએ, અથવા તો કંઈ જ ખબર પડતી નથી એવા પક્ષી કેમ ન હોઈએ, અથવા તો કૃષ્ણની વેણુનો નાદ શ્રવણ કરી શકે એવી ગાય કેમ ન હોઈએ, અથવા તો વૃંદાવન જ કેમ ન હોઈએ, અથવા તો છે ગોપી સૌથી ઉપર, એને કારણ કે પ્રેમ કી ધ્વજા એનાથી ઉપર કોઈ છે નહીં. એટલે ત્યાં સુધી આ એક જ વેણુ ગીતમાં તમે જોઈ શકો છો બધા પ્રકારના પ્રાણીઓ, બધા પ્રકારના ભગવાનની સૃષ્ટિમાં રહેલા જીવોનું વર્ણન કરી દીધું. અને એના દ્વારા મને તમને કહે છે તમે ગમે તે હો કૃષ્ણની વેણુ આ બધાએ સાંભળી હતી, એટલે તમને પણ અને મને પણ ચાન્સ મળી શકે છે. શ્રી ઠાકોરજીના ચરણમાં આદર સાથે વિનંતી કે આવું થાય, ચાહે જાગતા, ચાહે સપનામાં, ચાહે ભાવનાથી, ચાહે કલ્પનાથી, ચાહે કોઈ પણ રીતે, પણ એકાદ વાર તો પ્રભુ આ જીવનમાં નાટક એવું થઈ જાય કે તારી વેણુનો જરાક ટોન, ખાલી જરાક, બહુ જરાક, અમારી લાયકાત નથી એટલે અમારાથી બહુ મંગાઈ નહીં, પણ પ્રભુ જરાક ક્યારેક કોક વેણુ સંભળાઈ જાય અને અમે પણ સનાતન ધર્મની સેવામાં લાગી જઈએ, અમે પણ વૈષ્ણવની અથવા તો વલ્લભની સેવામાં લાગી જઈએ, અમે પણ ઠાકોરજીની ચાહે તરુ જા, ચાહે વિત્ત જા, ચાહે માનસી સેવામાં લાગી જઈએ, તો જ વેણુ સંભળાય કહેવાય. મોહનદાસની જેને વેણુ સંભળાઈ એ પહોંચી ગયા હતા ભારતમાની સેવામાં, એમ જેને મોહનની વેણુ સંભળાઈ એ મોહનની સેવામાં પહોંચે. આવા મંગલમય ભાવ સાથે આપણે અહીંયા આને વિરામ આપીએ. દેવશયની એકાદશી છે એનું મેં પહેલાંમાં એકાદશી મહાત્મ્યમાં વાંચ્યું. યુધિષ્ઠિર મહારાજ પૂછે છે અને શ્રી કૃષ્ણ પરમાત્મા જવાબ આપે છે, પરંતુ એમાં એક જ વસ્તુ બહુ સરસ છે, એમાં એ છે કે વૈકુંઠમાં એક સ્વરૂપ રાખું છું અને એક સ્વરૂપથી બલિરાજાને ત્યાં જાઉં છું. નોકરીએ રહેલા ને ભગવાન, આજથી એમની નોકરી શરૂ થાય છે. હવે છે કારતક મહિનાની સુદ 11 સુધી બલિરાજાની પાસે ભગવાન રહેવાના છે અને ભગવાન શ્રી હરિ સુઈ જાય છે આપણે ત્યાં એવું કહેવાય છે, અને વ્યવસ્થિત રીતે વિષ્ણુ ભગવાનનો શયનોત્સવ થાય તે વ્યવસ્થિત ગાદી પાત્ર એમાં ઠાકોરજીને જે કંઈ પ્રકારનો વિગ્રહ વિરાજતો હોય એ પધરાવે ને 4 મહિના સુધી ઠાકોરજીની એ રીતના સેવા થાય એ પણ છે. તો કહે છે કે પાંડુરંગ દાદાનો ભાવ, દાદાજીએ કહ્યું કે ભગવાન જતા જતા પૂછે છે કે ભાઈ હું તો સુવા જાઉં છું તો મારું આ બધું કામ કોણ કરશે? એટલે સાધુ સંતો અને વૈષ્ણવો હતા એ બધાએ હાથ ઊંચો કર્યો કે તમે તો સૂરજ છો અને અમે નાનકડા દીવડા જેવા છીએ, અમારાથી થશે એટલો પૃથ્વીમાંથી કચરો ઓછો કરશું, અમારાથી થશે એટલા હરિનામ વધારે લઈને પૃથ્વીના પુણ્યને વધારશું, અમારાથી થશે એટલું સેવા અને સ્મરણ કરશું, અને તમે પાછા આવશો ત્યારે તમારો આ સંસાર અમે તમને બગડેલો નહીં બતાવીએ, તમે જાગશો ત્યારે થોડા હરિનામ વધારે લેવાના હશે અને તમે જોશો કે થોડું ભગવાનનું નામ વધારે. હવે આ વખત તો જરાક અધિક પણ લાભ છે કારણ કે 4 મહિનાનો ચાતુર્માસ, આ વખત 5 મહિનાનો છે. તો આજે ઠાકોરજી સુવા ગયા છે, ભલે ગયા, 5 મહિના પછી પાછા આવશે ત્યારે આપણે બધાએ કંઈ ને કંઈ હજે બધાએ નિયમો લીધા હશે, એ જેને જે નિયમ લીધા હોય ઠાકોરજી તમારા નિયમ ખૂબ સારી રીતે અને બિલકુલ નિર્વિઘ્ને પૂરા કરાવે એવી મંગલની પ્રાર્થના. અને આપ સૌને જેમણે પણ આ સત્સંગનું આયોજન કર્યું એ બધા જ પરિવારોને પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થાય એવી મંગલમય પ્રાર્થના. અને આમાં જે કંઈ ભગવાન વેદવ્યાસને ગમે છે એવું મેં આપને કંઈ કહ્યું હોય તો એ તમારું છે, સ્વીકારજો. બાકી હસવાનું ને એવું મને થોડું ટેવ જ છે એટલે હું બોલતો હોઉં, વ્યાસજીના વિચાર કરતાં કશું અલગ કહેવાય ગયું હોય તો ક્ષમા કરશો. અને આપ સૌ વૈષ્ણવોનો ભાવ શ્રી ગોવર્ધનનાથજીના ચરણમાં જેટલો છે, ગિરિરાજજીના અને બાલકૃષ્ણલાલજીના ચરણમાં જેટલો છે એના કરતાં રોજ રોજ વધતો જાય એવી મંગલમય પ્રાર્થના. આપ સૌને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. બંસી વાલે કી